जय धन्वंतरी वैद्य मित्रों, सौ प्रथम हूँ अमित भाई नो आभार मानु छू के आटलू सरस आयोजन करू अने आयुर्वेद क्षेत्र आवा आयोजन की खूब जरूरियात है कि जेना नवा वैद्य मित्रों ने कॉन्फिडेंस आए कि आयुर्वेद की ताकत एक्चुअली शू है। हूँ शीर्ष वंदन करूँ छू भगवान धन्वंतरी ने अने अहीं उपस्थित तमाम गुरुजनों मारा मित्रों बधाने। હવે આપણે ટોપિક રાખ્યો છે મ્યુકરમાઇકોસિસ આયુર્વેદ અમૃતાનામ, તો આ શબ્દ રાખવાનું ખાસ કારણ આયુર્વેદ અમૃતાનામ શું કામ? તો કે ભાઈ આપણે જોયું કે હાલના સમયમાં મોડર્ન સાયન્સ આપણે સ્ટ્રગલિંગ કરતા જોઈ રહ્યા છીએ, એ લોકો રીતસરના ફાફા મારે છે કોવિડ-19માં અને મ્યુકરમાઇકોસિસમાં, હજી પણ એ લોકોને એટલું બધું ખ્યાલ નથી જેવું એનું સાયન્સ કહે છે એ પ્રમાણે, બરાબર? તો આવા સમયમાં આયુર્વેદ એક લાઈફ સેવિયર તરીકે આખું બહાર આવ્યું અને આખા દેશમાંથી ઘણા બધા વૈદ્ય મિત્રોએ કોરોનાની સારવાર ફક્ત આયુર્વેદિક દવાથી અને આયુષની ગાઈડલાઈન પ્રમાણે કરી, બરાબર? જેવું આપણે તમે જો બીજે બધી ડેવલપ કન્ટ્રી છે, યુએસ કે ત્યાંના ડેથ રેશિયો કેટલા છે અને ઇન્ડિયાનું તમે જોઈ જુઓ, બરાબર? તો એનું એક જ કારણ છે કે ઇન્ડિયા આયુર્વેદે કોવિડમાં પબ્લિકને બચાવ્યા। હવે બ્રીફ ઇન્ટ્રોડક્શન થોડુંક મ્યુકરમાઇકોસિસનું, WHO જે કહે છે એના ઉપર જોઈ લઈએ કે રિસન્ટલી મેની પીપલ વિથ કોવિડ-19 હેવ બીન ડાયગ્નોસિસ વિથ મ્યુકરમાઇકોસિસ, અને આ એક કન્ફર્મ એ લોકો પાસે ડેટા નથી કે એકચ્યુઅલી કોવિડ-19 છે એનાથી જ મ્યુકરમાઇકોસિસ થાય છે કે હજી બીજા કોઈ કારણ છે, એ લોકોને હજી શોર્ટિટી નથી, બરાબર? નેક્સ્ટ જોઈએ કે કઈ રીતે મ્યુકરમાઇકોસિસ થાય, તો કે ભાઈ ફંગલ સ્પોર જે છે એ કુદરતી રીતે હવા વાતાવરણમાં હોય છે, બરાબર? હવે એ નોર્મલ માણસો તમારે એને આપણી જેવા આપણે બ્રીધિંગ કરીએ અને આપણું બોડી ફાઇટ કરી લે ઇનકેસ પેલું ફોરેન બોડી જેવું બોડીને પેલું લાગે કે બોડીને ડેમેજ કરશે તો, બરાબર? પણ હવે શું થાય, જે લોકોને ઇમ્યુન સિસ્ટમ વીક છે તો એમનામાં જ્યારે શ્વાસ મારફતે ફંગલ સ્પોર જાય છે ત્યારે નેઝલ મ્યુકોસામાં અને સાઇનસમાં એમની કોલોની બને છે અને એનાથી ડીપ જો નીચે જશે તો લંગ્સમાં જશે, બરાબર? મેઇન કે આ એક ચેપી રોગ નથી કે એકબીજાને ફેલાઈ શકે, અને બહુ રેર કેસમાં સ્કિન ઇન્ફેક્શન જોવા મળે। મારી પાસે અત્યારે 450 જેટલા પેશન્ટ છે, એમાંથી માત્ર 2 કેસ મારી પાસે એવા છે કે જેમને સ્કિનમાં મ્યુકર હોય, એમનો પણ ફોટો હું આગળ બતાવીશ। અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ એ તો રેર છે, મારી પાસે 450માંથી એક પણ કેસ એવો નથી કે જેને જીઆઈ ટ્રેકમાં મ્યુકર હોય, અને ઓનલી 2 જ કેસ એવા છે કે જેને ક્યુટેનિયસ મ્યુકર હોય। હવે કઈ રીતે આને ઓળખવું, એના મેઇન સિમ્ટમ્સ કયા? તો કે ભાઈ સ્વેલિંગ આવશે ફેસ ઉપર અને આંખ ઉપર, ટિપિકલ ફીચર એ છે કે કોઈ એક સાઈડ આવશે, બાયલેટરલ હોય તો તમે એને અવોઈડ કરી શકો છો, પણ મેઇન બધા ફીચર જે છે તમે જોશો WHO મેન્શન કરેલું છે કે કોઈ એક સાઈડ સ્પેસિફિક તમને દેખાશે, બંને આ ક્યારેય એક સાથે ઇન્વોલ્વ નહીં થાય, બરાબર? પછી ફેશિયલ પેઇન છે, હેડેક છે, એ પણ કોઈ એક સાઈડ રહેશે, બાયલેટરલ છે તો તમે થોડુંક પોઝિટિવ ન્યૂઝ કહેવાય કે કદાચ મ્યુકર ના પણ હોઈ શકે। રેડ આઈ છે એ પણ એક સાઈડ કીધેલું છે, પછી બ્લેક પેચીસ છે જે તમને નાકની ઉપર પણ દેખાશે અને અપર હાર્ડ પેલેટમાં પણ ક્યારેક ઓરલ એક્ઝામિનેશન કરો તો કાળા કાળા રંગોળી પૂરેલી હોય એ ટાઈપના ટપકા દેખાય, આ બધા એના ઇનિશિયલ સાઇન્સ છે। અને ફીવર છે, હવે આનું નિદાન કઈ રીતે કરવું? તો ભાઈ મોડર્ન સાયન્સમાં એમના ટિશ્યુ કલ્ચર આવે છે, પછી નાકમાંથી કેવો એ છે પ્રિપરેશન કરે છે સ્ટીક નાખીને, અથવા તો ડાયગ્નોસ્ટિક ઓપરેશન એ લોકો કરે કે ભાઈ સાઇનસમાં મ્યુકોઝલ થિકનિંગ MRI આવે છે તો ઓપન કરી અને માંસનો ટુકડો લઈ અને એની બાયોપ્સી કરે અને પછી નક્કી કરે કે મ્યુકર છે કે નહીં, એટલે નક્કી કરવા માટે આખું એક ઓપરેશન કરે આ, બરાબર? પછી ફંગસ માઇક્રોસ્કોપમાં જોશે, બરાબર, KOH માં માઇક્રોસ્કોપનો યુઝ થશે અને પેલા કલ્ચર કરે એમાં પણ, પછી સીટી સ્કેન છે, MRI છે, એના મારફતે ખ્યાલ આવે અને નેઝલ એન્ડોસ્કોપિક થાય કે એનાથી સાઇનસનું એક્ઝામિનેશન થાય। તો આ મેઇન 3 વસ્તુ છે ડાયગ્નોસિસ કરવા માટે એઝ પર મોડર્ન સાયન્સ। હવે જોઈએ કે મોડર્ન સાયન્સ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ શું છે, તો કે ભાઈ પહેલું તો એન્ટી ફંગલ ડ્રગ્સ, તો એમાં લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન છે, એમ્ફોટેરિસિન B છે, બરાબર, અને પોસાકોના જો ટેબ્લેટ છે, તો આ ઓરલી અને IV એન્ટી ફંગલ છે। પછી સર્જરી, કે ભાઈ જેટલો ભાગ બગડેલો છે એને સીધું કટ કરીને કાઢી નાખો, વાત પૂરી, તો પણ રિકરન્સ રેટ એ લોકોનામાં 90% જેવો, અમે મારી પાસે 450 પેશન્ટ છે એમાંથી 50% પેશન્ટ એવા છે કે 21 દિવસના એમ્ફોટેરિસિનના કોર્સ કરેલા હોય, 3-3, 4-4 ઓપરેશન થયેલા હોય અને છતાં પણ મ્યુકરમાઇકોસિસ રિકરન્સ થાય છે, બરાબર? તો મેઇન ડ્રોબેક ત્યાં એનો આવે છે કે એ લોકો રિકરન્સને રોકી શકતા નથી। હવે કઈ રીતે આપણે બચવું, કે ભાઈ જે લોકોને કોવિડ થયો છે, ઇમ્યુન સિસ્ટમ લો છે, અથવા તો કોવિડ નથી થયો અને ડાયાબિટીસ છે અથવા બીજા કોઈ કેન્સર છે કે જેમાં ઇમ્યુનિટી સિસ્ટમ લો છે, તો એવા લોકોએ આવી બધી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ કે ભાઈ જ્યાં પૂર આવેલું છે, ગંદકીવાળો એરિયો છે ત્યાં, બરાબર?
બાંધકામની સાઇટ છે ત્યાં જવાનું ટાળવું જોઈએ, સારા કપડાં પહેરવા જોઈએ, હાથ પગ ઢંકાય. બરાબર. હવે એમનું ક્લાસિફિકેશન તો ક્લિનિકલી 2-3 ટાઈપ જ છે. એ ઓર્ગન જે ઇન્વોલ્વ થઈ છે એના ઉપરથી એમના ટાઈપ્સ પડશે. આમાં મેં લખેલું છે ઇટ કેન બી રિનો ઓર્બિટલ સેરેબ્રલ મ્યુકર માઇકોસિસ. તો આ 3 થઈ ગયા તમારે. એક તો આ રિનો મ્યુકર માઇકોસિસ, ઓર્બિટલ મ્યુકર માઇકોસિસ, સેરેબ્રલ મ્યુકર માઇકોસિસ, આ ત્રણેય અલગ અલગ પ્રેઝન્ટેશન પણ હોઈ શકે. ક્યારેક રિનો ઓર્બિટલ મ્યુકર માઇકોસિસ હોય, ક્યારેક રિનો સેરેબ્રલ મ્યુકર માઇકોસિસ હોય, ક્યારેક રિનો ઓર્બિટલ સેરેબ્રલ મ્યુકર માઇકોસિસ પણ હોય કે જેમાં સાઇનસ ઇન્વોલ્વ હોય, બંને આંખ અથવા એક આંખ ઇન્વોલ્વ હોય અને બ્રેઇન પણ ઇન્વોલ્વ હોય. પછી છે પલ્મનરી કે જેમાં એસ્પર્ગિલોસિસ, જે જિનિલ નાઇક સાહેબમાં પોઝિટિવ આવ્યું હતું એ પલ્મનરી. પછી છે ક્યુટેનિયસ, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ અને ડિસેન્ટિમેટેડ. તો આ જે પેશન્ટ છે ભરૂચનું પેશન્ટ છે, આ ક્યુટેનસ પેલું છે, આ થાય મસલ છે પાછળનું, આ તમે જોઈ શકો છો. પેશન્ટ એકવાર દવા લેવા આવ્યું તો પછી આવ્યું નથી. આ એક કેસ છે ક્યુટેનિયસ મ્યુકર માઇકોસિસ, થાય મસલ છે આખા, એ આખું રિમૂવ કરી નાખેલું છે આ પાછળથી. તો આ એમના ટાઈપ્સ છે મોડર્ન સાયન્સ પ્રમાણે. ઓર્ગન જે રીતે ઇન્વોલ્વ થાય એના ઉપરે સિમ્પલ છે, રિનો ઓર્બિટલ અને સેરેબ્રલ, આ એક એક અથવા તો ત્રણે ઇન્વોલ્વ હોય એક સાથે. ઓકે, હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ, આયુર્વેદ અને મ્યુકર માઇકોસિસ. બરાબર. તો મેઇન વસ્તુ હવે આ છે, પ્રોબેબલ ફાઇન્ડિંગ્સ ઇન આયુર્વેદા, કે ભાઈ એક્ઝેક્ટલી 100% આપણે મ્યુકર માઇકોસિસને આયુર્વેદમાં ક્યાં ફિટ કરી શકીએ, કે ક્લિયર કટ જેમાં શાસ્ત્રમાં રેફરન્સ હોય, કે આપણને એવું લાગે કે ચરક ઋષિ મ્યુકરને દર્દીને સામે બેસાડીને જ આ શ્લોક લખેલો છે, તો એવા જ બધા શ્લોક આ 6 જગ્યાએ તમને મળે. પહેલું છે કફજ કૃમિ, એ સુશ્રુત ઉત્તર સ્થાનનું છે. પછી કુષ્ઠ છે, અસ્થિ મજ્જાગત કુષ્ઠ છે, એ પણ સુશ્રુત નિદાન સ્થાનમાંથી લીધેલું છે. કૃમિજન્ય શિરોરોગ છે, જે સુશ્રુત ઉત્તર સ્થાનમાંથી લીધેલું છે. દૂષી વિષ અને રક્તજ કૃમિ, જે ચરક ચિકિત્સામાંથી લેવામાં આવ્યું છે. હવે આ 6 એક પછી એક આપણે ડિટેલ એમનું જોઈશું. પહેલું જોઈએ કૃમિજન્ય શિરોરોગ, તો કે સુશ્રુત ઉત્તર તંત્રમાંથી લીધેલું છે. નિસ્તુત યતે યસ્ય શિરો અતિ માત્ર સમભક્ષ માણમ સ્ફુટત ઇવ ચ અંત ઘ્રાણ ચ ગચ્છેત સલિલમ ચ રક્તમ શિરો અભિતાપ કૃમિભિ સ ઘોર. તો સમભક્ષ માણ મેઇન સિમ્પટમ્સ કોમન છે બધા મ્યુકરના પેશન્ટમાં, કે એ લોકો એવું કહે કે અહીંયા કંઈક એવી વસ્તુ છે કે જે અંદરથી ખાઈ રહી છે. પેશન્ટ તમે પૂછો શું થાય છે, કેમ કે આ બેરું લાગે અને અહીંયાથી કંઈક વસ્તુ અંદરથી ખાતી હોય એવું લાગે, તો એ છે સમભક્ષ્યમાણ. બરાબર. પછી ઘ્રાણ ચ ગચ્છેત સલિલમ ચ રક્ત, રક્ત અને પસ જે નેઝલ ડિસ્ચાર્જમાંથી નેઝલ ડિસ્ચાર્જ થાય, અને ઘોર વ્યાધિ છે. બરાબર. જો સમયસર સારવાર કરવા ના આવે તો મૃત્યુ થઈ શકે. તો હવે કોરિલેશન આપણે કરીએ તો સેરેબ્રલ ફંગલ એપ્સિસ. બરાબર. હવે ઓર્બિટમાંથી જ્યારે બ્રેઇનમાં મ્યુકર જાય ત્યારે સેરેબ્રમમાં ફંગલ એપ્સિસ થાય, સેન્ટીમીટર સેન્ટીમીટર સાઇઝના ફંગલ એપ્સિસ આપણે જોયેલા છે, અને એ પણ માત્ર ને માત્ર કજ્જલીથી ક્લિયર કરેલા છે આપણે. જે આ લોકો ઓપરેશન કરવાની પણ ના પડે કે આમાં કંઈ નહીં થાય, હવે સેવા કરો, કારણ કે બ્રેઇન એ લોકો ખોલે નહીં પછી. પછી છે ઇન્ટ્રાક્રેનિયલ એક્સટેન્શન, ક્યારેક એવું બને કે સેરેબ્રમની અંદર મ્યુકર એન્ટ્રી ના થાય, ફક્ત જે ડ્યુરામેટર ને પિયામેટર હોય એમનામાં જ રહી, તો એ ઇન્ટ્રાક્રેનિયલ એક્સટેન્શન ગણાશે. અને સ્કલ બેઝ ઓસ્ટિયોમાયલાઇટિસ, કે ભાઈ સ્કલ બેઝ જે આવે ત્યાં ઓસ્ટિયોમાયલાઇટિસ થાય. એટલે આ કૃમિજન્ય શિરોરોગ છે એ આપણે આ મોડર્નમાં 3 જગ્યાએ સમવોટ ફિટ કરી શકીએ. બરાબર. નેક્સ્ટ અસ્થિ મજ્જાગત કુષ્ઠ, જે સુશ્રુત નિદાનનો રેફરન્સ છે 5મો ચેપ્ટર ને 25મો શ્લોક, એમાં લખેલું છે નાસા ભંગો અક્ષિરાગ ચ ક્ષતે ચ કૃમિ સંભવ ભવે તો સ્વર ઉપગાતો હય અસ્થિ મજ્જા આશ્રિતે. પહેલું છે નાસા ભંગો, તો કોઈ પણ મ્યુકરના મ્યુકરવાળા પેશન્ટનું તમે સીબીડીટી સ્કેન કરાવો તો નેઝલ સેપ્ટમ જે છે એમાં બોની ઇરોઝન દેખાય, કાળા કાળા ડોટ દેખાય, જે રીતે ઉદય લાકડું ખાય એ રીતે સેમ તમને પ્રેઝન્ટેશન સીબીડીટી સ્કેનમાં દેખાય, તો આ નાસા ભંગો, તો ભાઈ બોની ઇરોઝન ઇન નેઝલ સેપ્ટમ અથવા તો સાઇનસની અરાઉન્ડ જે બોન છે એમાં ઓસ્ટિયોમાયલાઇટિસ. તો આ બે વસ્તુ આપણે નાસા ભંગો સાથે કોરિલેટ કરી શકીએ. બરાબર. પછી છે સ્વર ઉપગાતો, તો મેજોરિટી કેસમાં કેવું હોય કે સાઇનસમાંથી ફંગસ મેજોરિટી કેસમાં ઉપર જ જાય, કાં તો ઓર્બિટમાં ઇન્વોલ્વમેન્ટ થાય, ઓર્બિટ થયું તો પછી બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ થાય. રેર કેસમાં નીચે ઊંધું ચાલે, તો ત્યાં તમારે આ લાયરિન્જિયલ મ્યુકર માઇકોસિસ આવે, અને એ છે આપણું સ્વર ઉપઘાત. ઓકે. તો આ અસ્થિ મજ્જાગત કુષ્ઠ સુશ્રુત નિદાનનું છે. હવે કફજ કૃમિ, સુશ્રુતના ઉત્તર સ્થાનમાંથી લીધેલું છે, 54મો ચેપ્ટર 14મો શ્લોક. મજ્જાદા નેત્ર લેડા રસ તાલુ શ્રોત ભુજસ તથા શિરો હૃદરોગ વમથુ પ્રતિશ્યાય કરાચહ તે. તો મજ્જાદા પહેલો શબ્દ લખેલો છે, કે ભાઈ શું છે કફજ કૃમિ, તો કે ભાઈ એ મજ્જાને ખાય,
હવે મજાને આપણે લિટરલી બોન મેરોમાં ટ્રાન્સલેશન નથી કરવાનું, પણ બોનને ગણીને ચાલો બરાબર. તો ઇટ્સ મજ્જા, બે બોન ઇરોઝન અને ઓસ્ટિયોમાયલાઇટિસ બરાબર. મજ્જાદા કે ભાઈ આ જે કફજ કૃમી જે છે એ મજ્જાને ખાય છે, એટલે આપણે એને બોન ઇરોઝન અને ઓસ્ટિયોમાયલાઇટિસ તરીકે લઈ શકીએ બરાબર. પછી છે નેત્ર લેડાર સ્તાલુ, ઇટ લીક્સ ધ આઈ. કે ભાઈ મેં હમણાં પેલું કીધું કે પેશન્ટને એવું લાગે કે અંદર કાંઈ ચાલે છે, તો આ કફજ કૃમી જે છે એ આંખને ખાય છે એવું છે બરાબર. એટલે ઓર્બિટલ સેલ્યુલાઇટિસ, ઓર્બિટલ ઇન્વોલ્વમેન્ટ જે જોવા મળે એ કફજ કૃમિમાં આ આપણે લઈ શકાય કે ભાઈ નેત્રમાં ખાય છે એને. તો ભાઈ ઓર્બિટમાં કયા કયા મેનિફેસ્ટેશન જોવા મળે? ઓર્બિટલ સેલ્યુલાઇટિસ છે જે કોમન મેજોરિટી કેસમાં હોય છે. ઓપ્ટિક નર્વ ડેમેજ એ બહુ ઓછા કેસમાં જોવા મળે છે અને એ ઇરિવર્સેબલ ડેમેજ હોય છે, એ ડેમેજ થાય પછી એમાં કંઈ થઈ શકતું નથી. મેજર આ છે કાર્વનસ સાઇનસ થ્રોમ્બોસિસ, આ એકવાર ડેવલપ થવાનું શરૂ થાય એટલે 7-8-10 દિવસમાં આને ટ્રીટ કરવું પડે, નહીતર વિઝન લોસ 100% થઈ જાય અને આ પણ ઇરિવર્સેબલ છે પછી બરાબર. તો આ જે છે નેત્રને લગતા પોઈન્ટ્સ છે કે જે ઓર્બિટલ સેલ્યુલાઇટિસ છે મ્યુકરનું, ઓપ્ટિક નર્વ ડેમેજ જે થાય છે મ્યુકરમાં અને કાર્વનસ સાઇનસ થ્રોમ્બોસિસ, તો આ આપણે કફજ કૃમિના લક્ષણ ગણી શકીએ. તાલુ, ભાઈ તાલુને ખાય છે, તો આ ઓર્બિટલ ઇન્વોલ્વમેન્ટ બહુ ઓછા કેસમાં દેખાય, તાલુવાળા બહુ મેજોરિટી કેસમાં આપણને જોવા મળે. અપર પેલેટ જે છે એમાં ઓસ્ટિયોમાયલાઇટિસ થાય અને બોની ઇરોઝન થાય, આના પિક્ચર આપણે આગળ જોઈશું. હાડકું રિપ્સનનું ખોવાઈ જાય, અપર પેલેટનું બોન છે એમાં હોલ પડી જાય, હોલ એટલા પડે કે પેશન્ટ પાણી પીવે તો નાકમાંથી બહાર આવે, અને જો ઓર્બિટલ ઇન્વોલ્વમેન્ટ હોય અને આંખ કાઢી નાખેલી છે તો પાણી પીવે તો નાકમાંથી બહાર આવે, અથવા તો જોરથી શ્વાસ લે તો નાકમાંથી બહાર આવે. તો આ બહુ ડેન્જર પ્રેઝન્ટેશન છે બધા કફજ કૃમિ બરાબર. આ એકદમ ક્લાસિકલ રેફરન્સ છે, આપણને એમ જ લાગે કે યુકરનું પેશન્ટ સુશ્રુત આચાર્યની સામે બેઠું હતું અને એને જોઈને જ આ બધું લખેલું છે. હવે જોઈએ દૂષી વિષ, આ થોડુંક મેં થોડુંક અટપટું કદાચ કોકને લાગશે, મેં મારા રીતે સેટ કરેલું છે, હું એક્સપ્લેનેશન આપું છું એનું. દૂષી વિષમ તું શોણિત દુષ્ટ આરુહુ કિટીમ કોઠ લિંગ ચ વિષમ એકમ દોષમ સંદુષ્ય હરત્ય સુનેવ. હવે દૂષી વિષમાં કાઉન્ટ કરવાનું કારણ શું? કે ભાઈ પેશન્ટે રેમડેસિવિર લીધેલા છે, પેશન્ટે જેમ ફાવે મોસંબીના જ્યુસ પીધેલા છે, તો આ એક ક્લેદ વધારશે. આ અનનેસેસરી પાણી, ચરક આચાર્ય કીધું છે કે ભાઈ પાણી જે છે એ સ્વભાવથી જ ક્લેદકારક કીધેલું છે બરાબર. તો અનનેસેસરી વોટરલોડ શરીરમાં જશે, રેમડેસિવિર લે છે, સ્ટીરોઇડ લે છે, વિટામિન સી લે છે, ઝીંક લે છે, કોઈ પણ વસ્તુ એ ઇનકેસ દૂષી વિષની રચના ઇનકેસ શરીરમાં કદાચ કરતું હોય બરાબર, તો એના આધારે આ દૂષી વિષનો કોન્સેપ્ટ મેં લીધો છે. ને મેઇન એક આના ત્રણ ફીચર જે કીધેલા છે, અરુ, કિટીભ અને કોઠ. અરુ એટલે એક્ઝિમા, કિટીભ એટલે સોરિયાસિસ, અને કોઠ એટલે અર્ટિગેરિયા. હવે એકચ્યુઅલી આપણે આ ત્રણેયને એક્સટર્નલ મેનિફેસ્ટેશન જ જોતા હોઈએ કે ભાઈ અરુ એટલે એક્ઝિમા તો કે ભાઈ ચામડીમાં દેખાઈએ, કિટીભ એટલે બહાર સોરિયાસિસ સ્કિનમાં દેખાઈએ, અને અર્ટિગેરિયા એ બહાર દેખાઈએ. પણ સેમ વસ્તુ તમે ઇન્ટરનલી લ્યો કે જે તમે નરી આંખે નથી જોઈ શકતા, કે જે અર્ટિગેરિયા ભાઈ બહારથી તમને દેખાય કે ભાઈ સ્કિન રેસિસ થાય, સેમ વસ્તુ તમે અંદર લ્યો તો મ્યુકર માઇકોસિસના 90% કેસમાં મ્યુકોસલ થિકનિંગ જોવા મળે બાયલેટરલ સાઇનસમાં. આપણે એને કોથ તરીકે લઈ શકીએ બરાબર. આ ઇન્ટરનલી જોવાનું, એવું નહીં કે ભાઈ કોથ એટલે અર્ટિગેરિયા એટલે ભાઈ બહાર ચામડીમાં થાય જ. આપણે યુક્તિ લગાડીને ઇન્ટરનલી પણ સેમ પ્રિન્સિપલ એપ્લાય કરી શકીએ. તો એ આ એક રીઝન છે કે દૂષી વિષમાં લેવાના બે કારણ મેં કીધા. એક કોથા જે છે અર્ટિકેરિયા, કોથા એટલે ઇનસ્પેસિફિક મેં રેફર કર્યું છે મ્યુકોઝલ થિકનિંગ ઇન બાયલેટરલ સાઇનસ. કોઈ પણ મ્યુકરના પેશન્ટમાં તમે સિટી સ્કેન એમઆરઆઈ કરાવો એટલે મ્યુકોઝલ થિકનિંગ 100% હોય જ બધા પેશન્ટમાં બરાબર. એટલે આ છે દૂષી વિષ. આ બધા પ્રોબેબલ કોરિલેશન છે કે જેને આપણે આયુર્વેદ મોડર્ન સાયન્સ સાથે સરખાવી શકીએ. હવે મેઇન કે ભાઈ આ થવાનું કારણ શું? પહેલાં તો મોડર્ન સાયન્સ પ્રમાણે આપણે સમજી શકીએ. ઘણા બધા ડેન્ટિસ્ટ મિત્રો છે તો એવું એ લોકોની એક થિયરી છે કે જે એ લોકોના પ્રોફેસર એ બધા એક્સેપ્ટેડ થિયરી છે ઓલ ઓવર વર્લ્ડમાં. આ થિયરી મેજોરિટી એક્સેપ્ટેડ છે કે મ્યુકર થવાનું કારણ કોવિડમાં શું? કે કોવિડમાં કોઈ પણ પેથોલોજીને કારણે ડી ડાયમરનો વધારો જોવા મળે છે, એ આપણને બધાને ખબર છે. તો હવે જ્યારે જ્યારે ડી ડાયમર વધે છે એનો સીધો મતલબ કે બ્લડ ક્લોટિંગનું મિકેનિઝમ છે એમાં ડિસ્ટર્બન્સ થયું બરાબર. હવે એનાથી શું થશે કે સ્ફીરોપેલેટાઇન આર્ટરી છે અથવા નેઝોપેલેટાઇન આર્ટરી છે, આ જો તમને ત્યાં સાઇનસની આજુબાજુ દેખાય છે, તો આમાં થ્રોમ્બસ થવાના ચાન્સીસ વધી જશે. હવે સવાલ આવે કે અહીંયા એક જ જગ્યાએ કેમ થ્રોમ્બસ થાય, આખા શરીરમાં બીજે બધે જે આવે ત્યાં કેમ થ્રોમ્બસ ના થાય? તો આ એકદમ નાનામાં નાની આર્ટરી આવે
અને એકદમ માઇનોર થ્રોમ્બસ હોય કે જે એવડા મોટા લક્ષણ પહેલા દિવસે ન કરીએ, કે જે બ્રેઇનમાં થ્રોમ્બસ જાય, લંગ્સમાં જાય, પહેલા દિવસે જે સડન સિમ્ટમ્સ આપે ઇમરજન્સી, એવા ઇમરજન્સી સિમ્ટમ્સ આમાં આવે નહીં, 10-15-20 દિવસ લાગે. હવે થ્રોમ્બસ બન્યું બરાબર, હાર્ટ ડિડાઇમરને કારણે બ્લડ ક્લોટિંગ ડિસ્ટર્બ થયું, એના કારણે નેઝોપેલેટાઇન આર્ટરી જે છે સાઇનસમાં એમાં થ્રોમ્બસ બનશે. હવે થ્રોમ્બસ બન્યું એટલે ઓબ્વિયસ છે કે ભાઈ ત્યાં ન્યુટ્રિશન નથી, એટલે ધીમે ધીમે એ પાર્ટ સડવાનો શરૂ થશે, ત્યાં નેક્રોસિસ થયું. હવે નેક્રોસિસ થયું એટલે ફંગસને જેવું વાતાવરણ જોઈએ ગ્રોથ થવા માટે એવું એમને ત્યાં મળી રહ્યું. અને સાઇનસ જે વસ્તુ છે એ 24 કલાક ક્લેથથી ભરેલું જ હોય, સિક્રીશન, નેઝલ સિક્રીશન બધે બાજુ હોય જ, એટલે એક મહત્વની જગ્યા છે. એટલે હવે આને ફંગસને અહીંયા ગ્રોથ થવા માટેનું ફેવરેબલ એટમોસ્ફિયર મળી ગયું અને અહીંયા ફંગસ ગ્રોથ થયો. આ જે છે એક હાઇપોથિસિસ છે કે જે ઘણા બધા ડેન્ટિસ્ટ ડોક્ટરો સ્વીકારે છે. હવે સેમ વસ્તુ આપણે આયુર્વેદમાં જઈએ તો ચરક આચાર્ય રક્તજ કૃમિ કરીને વર્ણન કરેલું છે અને એનું સ્થાન કીધેલું છે 7મા ચેપ્ટરમાં 11મા શ્લોકમાં વિમાન સ્થાનમાં, કે રક્તજ કૃમિ રક્તવાહિનીમાં થાય. તમને આયુર્વેદમાં બહુ ઓછા ડિસીઝ એવા જોવા મળશે કે જે રક્તવાહિનીમાં અથવા કોઈ પણ ધમની શિરામાં થાય એવું બતાવે, એમાં સ્પેશિયલી કૃમિ. તો આ એક સ્પેશિયલ રેફરન્સ છે કે સ્થાન રક્તવાહિની, આ શ્લોકનો એક ભાગ જ છે, બે શબ્દ ખાલી લીધેલા છે વિમાન સ્થાનમાં, કે ભાઈ રક્તજ કૃમિ શું? તો કે ભાઈ બ્લડ વેઝલમાં જે થાય એ શું? તો કે ભાઈ ડેન્ટિસ્ટ લોકો સમજાવે છે બરાબર. તો આ એક કોરિલેશન છે ભાઈ, ચરક આચાર્યના જે આપેલું છે એ હાઇપોથિસિસ ડેન્ટિસ્ટ લોકોની છે, એક્ઝેક્ટલી એની સાથે મેચ થાય છે બરાબર. હવે રક્તજ કૃમિ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કેશ અશ્મ અશ્રુ નખ લોમ પક્ષમ ઉપધ્વંસ પ્રણગતાનામ ચ હર્ષ કંડુ તોદ સંસર્પણાની અતિવૃદ્ધાનામ ચ ત્વક શિરા સ્નાયુ માંસ તરુણ અસ્થિ ભક્ષણમ ઇતિ. બહુ ડેન્જર પ્રેઝન્ટેશન છે, આવું પ્રેઝન્ટેશન જોતા એ લોકો ના પાડી દે કે આમાં કંઈ થઈ શકે એમ નથી, હવે સેવા કરો, આ એ પ્રેઝન્ટેશન છે. હવે જોઈએ, કેશ અશ્મ અશ્રુ નખ લોમ પક્ષમ ઉપધ્વંસ, આ જેટલી જેટલી વસ્તુ છે એનો ઉપધ્વંસ થાય, ફોલિંગ ઓફ હેર, બિયર્ડ, મુસ્ટેચ, નેલ, બોડી હેર અને આઈલેસીસ, કોમન પ્રેઝન્ટેશન છે એડવાન્સ કેસ ઓફ ફ્યુકર માઇક્રોસિસમાં, આ બધું જોવા મળે જે આ પહેલી લાઈન જે આ લખેલી છે, ઉપધ્વંસ થાય આ બધી વસ્તુનો બરાબર. હવે વ્રણગતા નામ, હવે આ જે વસ્તુ ખરી ગઈ છે એ ત્યાં અટકી ગયું તો ઓકે, હવે ત્યાં નથી અટક્યું, ફર્ધર સંપ્રાપ્તિ આગળ ડીપ બને છે તો શું થશે? તો ત્યાં મૂંડ બનશે, વ્રણ બનશે. હવે જ્યારે વ્રણ ત્યારે બનશે તો ત્યાં ઓવર સેન્સિટિવિટી આવશે, ઇચિંગ આવશે, પિયર્સિંગ પેઇન આવશે અને ક્રીપિંગ સેન્સેશન આવશે. આ બધી ફરિયાદો યુકરવાળું પેશન્ટ પહેલાં આવીને કહે કે મોઢા બંને બાજુ અહીંયા બેરું બેરું લાગે, અંદર કાંઈ ચાલતું હોય એવું લાગે છે, આ જે લખ્યું એ આટલી વસ્તુ પેશન્ટ બોલે આપણી પાસે આવીને બરાબર. હવે વુન્ડને પણ તમે ટ્રીટ નથી કરતા, એ ફર્ધર ઓર ડીપ જાય છે, સંપ્રાપ્તિ ઓર ડીપ બને છે, એક્સેસિવલી ગ્રોવન, અતિવૃદ્ધા નામ. હવે આને આપણે ટ્રીટ ન કર્યું એટલે આ થયું, આને ટ્રીટ નથી કરતા એટલે આ એકદમ એન્ડ સ્ટેજ ઉપર આવી જાય. હવે ત્યારે શું થશે? ભાઈ કૃમિ જે છે એ ચામડીને ખાઈ જશે, બ્લડ વેઝલને ખાઈ જશે, લિગામેન્ટ્સને ખાઈ જશે, મસલ્સને ખાઈ જશે અને તરુણઅસ્થિ એટલે કે કાર્ટિલેજ આમને ખાઈ જશે. આ એકદમ ટિપિકલ પ્રેઝન્ટેશન છે કે જે 3-3, 4-4 મહિનાથી મ્યુકર હોય એ પેશન્ટમાં આ બધી વસ્તુ તમને એમાં લખેલી આવે, જ્યાં એ સંસ્કૃતમાં લખ્યું છે એ અંગ્રેજીમાં લખીને આપે. હવે એક રેફરન્સ છે ચરક ચિકિત્સા વિમાન સ્થાનમાં 7મા ચેપ્ટરમાં 12મો શ્લોક, એમાં કફજ કૃમિના બધા નામ આપેલા છે, એમાંની એક કૃમિ છે સોગંધિક કૃમિ, જે કફજ કૃમિ છે એ આંખ અને નાકની અંદર ઉદ્ભવે, મતલબ ગ્રોથ થાય એનો. તો આ આપણી પાસે સફિશિયન્ટ એવિડન્સ છે, ક્લિયર કટ 100% કે ભાઈ મ્યુકર માઇક્રોસિસ એટલે બીજું કાંઈ નહીં, કૃમિ રોગ મારા મત પ્રમાણે આ છે, આટલું એવિડન્સ છે. આપણે બધું જોયું, જે ભાઈ જે કોઈ પ્રેઝન્ટેશન મોડર્ન સાયન્સ કહે છે સેમ વસ્તુ આપણને ક્લાસિકમાં મળી ગઈ છે, આપણે બહારનું કે મારું આમાં કાંઈ છે નહીં, એટલે કન્ફર્મ કે ભાઈ મ્યુકર એટલે ક્રિમિ રોગ. આમાં પ્રતિશયમાં જવાની જરૂર નથી, એનું કારણ કે પ્રતિશય ખાલી ઇનિશિયલ સ્ટેજમાં જ હોય, પછી પ્રતિશયના કોઈ પણ લક્ષણ તમને જોવા ના મળે. અને પ્રતિશયના લક્ષણ, કોઈ પણ પ્રતિશયના લક્ષણ વાંચો તો તમે 10-15% સિમ્ટમ જ એવા છે કે જે મ્યુકરના આ બધા લક્ષણ સાથે સરખાવી શકો, જેમ કે મેં કીધું કાર્ટિલેજ ખાઈ જાય, બોન ખાઈ જાય, બ્લડ વેઝલ ખાઈ જાય, ટિશ્યુ ખાઈ જાય, એવું કંઈ પ્રતિશયમાં તમને રેફરન્સ જોવા નહીં મળે. રક્ત જ પ્રતિશય છે, એમાં નેઝલ બ્લીડિંગ છે એટલું, પણ મેજોરિટી તમારે આમાં ફિટ થાય કે ભાઈ આયુર્વેદમાં મ્યુકર એટલે શું, તો કે ભાઈ કૃમિ રોગ, એના આપણે 6 ઉદાહરણ આપ્યા કે ભાઈ આના આના કારણે આપણે કમ્પેર કરી શકીએ બરાબર. હવે ચિકિત્સા, ચરક આચાર્યની મેઇન ટ્રીટમેન્ટ જે આપણે બધા 2 માર્કના સવાલ આટું ગોપતા હોય,
અપકર્ષણ છે, પ્રકૃતિ વિઘાત છે અને નિદાન પરિવર્જન છે. બરાબર, અપકર્ષણ એટલે શું? તો કે ભાઈ પંચકર્મ, પંચકર્મમાંથી અનુવાસન બસ્તી આપવાની નહીં કે જે ક્લેદ વધારે. ઓકે, પછી પ્રકૃતિ વિઘાત, તો કે ભાઈ શરીરમાં એવું વાતાવરણ ઊભું કરો કે ફંગસ એમાં ટકી જ ન હોય. કે સિમ્પલ 50% ટ્રીટમેન્ટ તમારી ન્યાજ થઈ ગઈ, એને ન્યુટ્રિશન ન મળે એવો ખોરાક આપો, એવી દવા આપો, એટલે તમારે સિમ્પલ છે. પછી નિદાન પરિવર્જન, આખો ડાયટ ચાર્ટ મેં બધી લઘુત્રય બૃહત્રય રેફર કરીને કરેલો છે, આગળ આવશે. બરાબર, મેઇન દ્રવ્ય પહેલું વિડંગ મેં લીધેલું છે. ચરક કુષ્ઠ ચિકિત્સા વાંચો તો છેલ્લે એક શ્લોક આપેલો છે કુષ્ઠ ચિકિત્સામાં, પાન આહાર વિધાને પ્રસેચને ધૂપને પ્રદેહે ચ કૃમિનાશનમ વિડંગ વિશિષ્યતે કુષ્ઠ આ ખદીર. ભાઈ પ્લેન કુષ્ઠ છે ત્યારે તમારે ખદીરનો ઉપયોગ કરવાનો. ક્યાં? તો કે બધી જગ્યાએ, ખાવામાં, પીવામાં, નાવામાં, કોઈ પણ જગ્યાએ જ્યાં કંઈ તમે ઉપયોગ કરી શકો એ રીતે. ઇનકેસ કુષ્ઠ કૃમિથી થયેલું છે તો ત્યાં તમારે ખદીર કાઢીને વિડંગ વાપરશો. બરાબર, યુઝ ઓફ વિડંગ ઇન વોટર, ફૂડ એન્ડ એઝ ધૂપન દ્રવ્ય. તો આ ત્રણ જગ્યાએ વિડંગ યુકરના પેશન્ટમાં જાય છે. વિડંગ કેન બી ઓલ્સો યુઝ ઇન એની વે લાઈક એક્સટર્નલ એપ્લિકેશન ઓલ્સો, લેપ લગાડવા માટે આપી શકાય. હવે પ્રેક્ટિકલી તો વિડંગ તો કઈ રીતે આપવું ને કેટલું આપવું? તો બધા પેશન્ટ 1 મહિનાનું 300 ગ્રામ વિડંગ ઓરલી લે છે. 300 ગ્રામ વિડંગ 30 દિવસ માટે ઓરલી લેવાનું. પાણી માટે તો કે ભાઈ 2 લિટર પાણીમાં 5 ગ્રામ હું વિડંગ નખાવું છું અને 10 મિનિટ ગરમ કર્યા પછી એને ફિલ્ટર કરવાનું નહીં. આખો દિવસ જ્યારે તરસ લાગે ત્યારે વિડંગ પીવાનું, દવા સાથે પણ વિડંગ પીવાનું, ઇવન પોશાકોના જો પીતો હોય તો એની હારે વિડંગનું પાણી પીવાનું. ટોટલ જગ્યાએ વિડંગ, જેમાં પછી પાણી પીવે એમાંય વિડંગ સિદ્ધ જળ. બરાબર, આ થઈ ગયું વિડંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રગ. જો વિડંગ ના હોત તો મ્યુકરની ટ્રીટમેન્ટ આઈ થિંક ઇમ્પોસિબલ. હવે બીજું, આમ તો જોકે ભલા તકને પહેલાં હોવું જોઈએ અથવા તો આને હારે જ હાલે, એટલું મહત્વનું ડ્રગ્સ છે. હવે ચિકિત્સા સ્થાનમાં રસાયણ અધ્યાયમાં આપણે જોઈએ શ્લોક છે છેલ્લે, કફજો ન સો રોગો અસ્તિ ન વિબંધો અસ્તિ કશ્ચન યમ ન ભલ્લા તકમ અન્યાત શીઘ્રમ મેગા અગ્નિવર્ધનમ. તો કે ભાઈ એવો કોઈ દુનિયામાં કફજ બીમારી નથી જે ભલ્લા તક એને ક્યોર ના કરી શકે. ને આપણે જોયું કફજ કૃમિને એ બધા અમને ફિટ બેસતા એક્ઝામ્પલ છે. હવે ભલ્લા તક, બરાબર, તો આને કઈ રીતે વાપરવું? તો કે ભાઈ ભલ્લા તક ઓરલી પણ યુઝ કરું છું હું અને ધૂપન માટે પણ યુઝ કરું છું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓરલ કેવિટીમાં હું લગાડવા માટે પણ આપું છું. એ કઈ રીતે એ આપણે આગળની સ્લાઇડમાં જોશું. ધુમાડા માટે, બરાબર, અને ઓરલ એપ્લિકેશન માટે અને ઓરલી. આ ભલ્લા તક થયું. હવે પલાશ, પલાશસ્તુ કષાયો ઉષ્ણ કૃમિદોષ વિનાશનમ તદ બીજમ પામા કંડુ ઇતિ દદ્રુત્વક દોષ નાશકૃત. હવે અહીંયા પણ જો દદ્રુ અને ત્વક દોષ છે. બરાબર, હવે આને આપણે એક્સટર્નલી, મતલબ યુઝ્યુઅલી એવું કે દદ્રુ એટલે આપણે એમ જ સમજીએ કે દાદર, કે ભાઈ જે બહાર દાદર દેખાઈએ, સેમ વસ્તુ તમે આને ઇન્ટરનલી જોવો જે તમે નરી આંખે નથી દેખાતું. હવે ઇન્ટરનલી જોવાનું કારણ હું કે જે આ લોકો ઓપરેટ કરે છે સાઇનસના ઓપરેશન, તો એ લોકો જ્યારે ખોલે છે એવા ઘણા મેં વિડીયો અને પિક્ચર જોયા, તમને એમ જ લાગે આ દાદર અંદર છે, રીત સેમનું ટિપિકલ ફીચર હોય. એટલે સેમ વસ્તુ તમે ઇન્ટરનલી જોવો, પામા કંડુ દદ્રુ ત્વક આ બધું તમને દેખાશે. તો એ પલાશ એક અને કૃમિજ્ઞ પલાશ પણ છે વિડંગ પછી, તો એ પલાશ વાપરવાનું મેઇન કારણ એ આ રાજ નિઘંટુનો રેફરન્સ છે. હવે ધૂપ, ધૂપ એટલે હું મ્યુકરમાઇકોસિસમાં ધૂપને અર્ધ ચિકિત્સા ગણું છું. જે રીતે બસ્તીને વાયુના રોગ માટે અર્ધ ચિકિત્સા કીધી છે તો ધૂપનને હું અર્ધ ચિકિત્સા ગણું છું મ્યુકરમાઇકોસિસમાં. કારણ કે તમે કોઈ ઓરલી દવા ના આપો અને ફક્ત ધૂપ આપો તો પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે. કારણ કે અમુક પેશન્ટે ઓરલી મેડિસિન લેતા નહોતા, કારણ કે આ બધું વિડંગવાળું પાણી પીવું, એના ઉપકા આવે, એટલે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય અમુક એજેડ પીપલ માટે. તો એમને ખાલી ધૂપ જ ચાલે છે અને એકદમ સારામાં સારું રિઝલ્ટ આપણને મળે છે. બધા પેશન્ટમાં વિડંગ, પલાશ અને ભલ્લા તક આ ત્રણ વસ્તુ કોમન છે. ભલ્લા તક શુદ્ધ ચૂર્ણ વાપરું છું, પલાશના બીજનું ચૂર્ણ વાપરું છું અને વિડંગના બીજનું ચૂર્ણ વાપરું છું. નિંબપત્ર સિલેક્ટેડ કેસમાં વાપરી શકાય કે જેમાં કુષ્ઠ જેવા લક્ષણો આપણને દેખાતા હોય, ભાઈ નાકની આજુબાજુ ખંજોળ આવે છે, મતલબ કુષ્ઠ જેવા કોઈ પણ લક્ષણ દેખાય એમાં નિંબપત્ર એડ કરી શકો. હવે બહુ ક્રિટિકલ કેસ છે તો ભાઈ એમાં દૂષી વિષારી અને વિલવાદી ગુલિકાનો ભૂક્કો તમે નાખી શકો. હવે દૂષી વિષારી અને વિલવાદી ગુલિકા જે અવેલેબલ હોય એ 100 ટેબ્લેટ 1 મહિનામાં યુઝ થાય ધૂપ માટે, એક બોક્સ જ આપી દેવાનું, એક બે ગોળીની વાત નહીં. હવે પલ્મનરી વેરાયટી જ્યારે હોય, એસ્પર્ગિલોસિસ, પલ્મનરી મ્યુકરમાઇકોસિસ, તો આ ત્રણ વસ્તુ કોમન રહેશે, વિડંગ, પલ્લાશ અને ભલ્લા તક. એમની સાથે પુષ્કર મૂલ ચૂર્ણ આપણે એડ કરશું ધુવાડા માટે જ્યારે પલ્મનરી મ્યુકર હોય ત્યારે. આ ધૂપનું થઈ ગયું. ધૂપન ઇઝ અર્ધ ચિકિત્સા ઇન મ્યુકરમાઇકોસિસ. હવે ધૂપન તો ભાઈ પ્રેક્ટિકલી કઈ રીતે કરવું? તો ભાઈ અહીંયા
આટલા બધા પેશન્ટ પછી એક રેશિયો કાઢ્યો છે કે આ ફિક્સ બધાને આ રીતે પ્લસ, તો કે ભાઈ 400 ગ્રામ બીજ પ્લસ એક પેશન્ટને આપી દેવાના, વિડંગ 100 ગ્રામ આપવાનું ધૂપ માટે અને 300 ગ્રામ ઓરલી, ભલ્લા તક 50 થી 100 ગ્રામ આપવાનું, ભલ્લા તક શુદ્ધ ભલ્લા તકનું ચૂર્ણ, આ ત્રણેયનો ભૂકો કરીને ડબ્બો ભરીને ભેગું કરી દેવાનું, સવાર સાંજ પેશન્ટને ધૂપ લેવાનું કહેવાનું, કેમ ધૂપ લેવાનું નીચે છે. દૂષી વિસારીને વિલવાદી ગુલિકા એ સિલેક્ટેડ કેસમાં બહુ સિવિયર ક્રિટિકલ તમને લાગે તો એક એક બોક્સ તમે 100 ટેબ્લેટ એક પર મંથ એડ કરી શકો, દૂષી વિસારી અથવા તો વિલવાદી ગુલિકા. હવે કઈ રીતે ધુવાડો લેવાનો? સિમ્પલ, ગાયનું છાણું સળગાવીને કોલસો થઈ જાય પછી એક એક ચપટી વેરવાની, પછી તો કે 3 થી 5 મિનિટ સુધી એ ધુવાડો નાકમાંથી લઈને મોઢે કાઢવાનો અને મોઢેથી લઈને નાકે કાઢવાનો, જેનાથી આખા સાઇનસમાં બધો ધુવાડો જશે. પછી 3 મિનિટ ઓરલ કેવિટીમાં કે જ્યાં હાર્ડ પેલેટ, જે કોઈ પેશન્ટમાં હાર્ડ પેલેટમાં મ્યુકર જોવા મળે છે, હાર્ડ પેલેટનું ઓસ્ટિયોમાયલાઇટિસ આવે છે અથવા તો બ્લેક બ્લેક પેલા ડોટ દેખાય છે અથવા દાંત હલે છે, એ બધામાં તમે ઓરલ કેવિટીમાં આપી શકો. મોઢું આ રીતે ખુલ્લું રાખીને નીચેથી ધૂપ લાગવા દેવાનો કે એ ધુવાડો કન્ટિન્યુઅસલી 1 થી 2 મિનિટ અપર પેલેટમાં સતત લાગવો જોઈએ. પેશન્ટને કહેવાનું લાવ પડે તો પડવા દેવાની, પણ મોઢું 2 મિનિટ સુધી કન્ટિન્યુઅસ એ રીતે ખુલ્લું રાખવાનું, અને ધુવાડો અપર પેલેટ છે, બોન આપણે ટીથ છે, ગમ છે, ત્યાં બધી જગ્યાએ લાગવા દેવાનો. અને અમુક પેશન્ટમાં સાઇનસ ટ્રેક થઈ ગયો હોય, અપર પેલેટ ઓસ્ટિયોમાયલાઇટિસ એટલો ડેન્જર થઈ ગયો હોય કે એ આખું અપર પેલેટ છડીને ખરી જાય, એટલે ત્યાંથી ઓલ થઈ ગયો, પાણી પીવે એટલે નાકમાંથી બહાર આવે, તો ઘણા પેશન્ટમાં ધુવાડો લે એટલે મોઢેથી ખેંચવાનું કહું અને નાકમાંથી બહાર કાઢવાનું કહું, એટલે આખો ટ્રેક ક્લિયર કરે. આપણે પેલું ક્ષારસૂત્ર પેલા ભગંદરમાં કરે, આ થોડુંક એ ટાઈપનું થઈ જાય, આમાં ધુવાડો કામ કરે, પેલામાં ક્ષારસૂત્ર કામ કરે. પછી આટલું થઈ જાય, 5-7 મિનિટ ધુવાડો લે, પછી 30 મિનિટ એ પેશન્ટ જ્યાં જે રૂમમાં બેસતું હોય ત્યાં એ ધુવાડો ચાલુ કરીને અગરબત્તીની જેમ 30 મિનિટ ચાલુ રાખવાનો, એટલે ટોટલ કાર્યક્રમ 1.25 કલાકનો થાય. હવે ઇનકેસ ઓર્બિટલ મ્યુકર વાળું પેશન્ટ છે અને આઈ એમની કાઢી નાખેલી છે આઈ સોકેટ, તો મેં રિસ્ક પણ લીધેલું છે શરૂઆતના અમુક પેશન્ટમાં કે ત્યાં ધુવાડો આપવાનું સીધું અંદર, આંખ એક આંખ બંધ કરીને આઈ સોકેટ આ તો કાઢી નાખેલું હોય, સીધું સ્કલ આખું દેખાતું હોય, તો ત્યાં પેશન્ટને કહીએ ભાઈ 10 સેકન્ડ માટે તમે ટ્રાય કરો, 10 સેકન્ડ ધુમાડો લેવાથી માથું ભારે ભારે થાય અથવા કોઈ પણ તકલીફ થાય તો તરત બંધ કરી દેવાનું. પણ હજી સુધી 7-8 પેશન્ટમાં આ રીતે આઈ સોકેટમાંથી ધૂપ આપેલો છે, કોઈને કોઈ કોમ્પ્લિકેશન જોવા મળ્યું નથી, એટલે ત્યાં પણ તમે ધૂપ આપી શકો, દીવાનું નહીં કે મગજમાં જાય ક્યાંય ન જાય. હવે ઇશ્યુ વી કેન ફેસ, હવે આવું કરીએ ત્યારે પ્રેક્ટિકલ ઇશ્યુ શું થાય, તો કે ભાઈ ઉધરસ આવે, અને મોટાભાગના એજેડ પેશન્ટ છે જે મ્યુકરવાળા આવે છે, 70 થી 80% પેશન્ટ એજેડ હોય છે ને 20-30% પેશન્ટ યંગ હોય છે. હવે એજેડ હોય છે એટલે સ્વાભાવિક છે સ્મોકર હોવાના છે, અસ્થમાવાળા હોવાના છે, એટલે એ લોકોને ઉધરસ આવશે બરાબર, અને વોમિટિંગ પણ થશે. ઉધરસ ગમે એટલી આવે ધૂપ બંધ રાખવાનું નથી સ્ટ્રિક્ટલી, પેશન્ટને ગમે એટલી ઉધરસ આવે પણ ધૂપ કમ્પલસરી સવાર સાંજ લેવાનું છે તો રિઝલ્ટ આવે. પેશન્ટ એમ કે ખાંસી આવે ઉધર ધૂપ નહીં લઉં, નહીં, પેશન્ટને સમજાવી દેવાનું ઉધરસ આવે તો એના માટે આપણે કોઈ શ્વાસામૃતમ છે વાસા ગમે આપો, પણ ધૂપ કમ્પલસરી, ગમે એવું એને ઉધરસ આવે વોમિટિંગ થાય આમાં કોઈ નો કોમ્પ્રોમાઇઝ બરાબર, કારણ કે આનું રિઝલ્ટ છે, અર્ધ ચિકિત્સા છે, ખાલી આટલું કરો તો તમારે કોઈ વસ્તુ દેવાની જરૂર નથી. હવે જ્યારે આવું થાય ઉધરસ આવે અને વોમિટિંગ, તો ભાઈ આપણે નજીકથી કીધું હતું તો પેશન્ટને થોડુંક ડિસ્ટન્સ મેન્ટેન કરાવો તો એની ધૂપની ઇન્ટેન્સિટી ઓછી લાગે, તો એ તમે કરી શકો પ્રેક્ટિકલી. તો આ ધૂપનું છે, કેટલા દ્રવ્યો પ્રેક્ટિકલી કેટલો પ્રમાણમાં લેવાના અને કઈ રીતે આપવાનું અને સવાર સાંજ આપવાનું અને કન્ટિન્યુઅસલી વિધાઉટ ફેલ, એક પણ દિવસ પેલું નહીં. હવે મેજર ડ્રગ્સ બૃહદ વાત ચિંતામણી રસ, ભાઈ ભારત વૈશ્ય રત્નાકરનો રેફરન્સ છે, સુવર્ણ ભસ્મ 3 પાર્ટ, ચાંદી 2, રોપ્ય 2 પાર્ટ, અભ્રક 2 પાર્ટ, લોહ ભસ્મ 5 પાર્ટ, પ્રવાળ ભસ્મ 3 પાર્ટ, મોતી ભસ્મ 3 પાર્ટ અને પારદ ભસ્મ 7 પાર્ટ. ભાઈ આ વાત જ વ્યાધિ તો નથી, કફ જ વ્યાધિ છે, તો કેમ બૃહદ વાત ચિંતામણી રસ, એનું એક્સપ્લેનેશન આપું તમને. હવે આ એક ક્લાસિકલ ઇન્ડિકેશન તમે ભારત વૈશ્ય રત્નાકરમાં વાંચો તો એનું ઇન્ડિકેશન વાત પિત્ત જ રોગ ખાલી એમ લખેલું છે, અને બહુ રેર તમને એવા ફોર્મ્યુલેશન મળશે કે જે વાત અને પિત્તમાં બંનેમાં કામ કરતા હોય બરાબર. બીજું એક તો કારણ આ કે વાત અને પિત્તમાં બંનેમાં કામ કરે, પ્લસ હવે આમાં જો રોપ્ય ભસ્મ છે, પ્રવાળ ભસ્મ છે અને મોતી ભસ્મ છે, આ ત્રણેય વસ્તુ શીત દ્રવ્યો છે. હવે આમાં એક્સટેન્સિવલી આપણે ઉષ્ણ દ્રવ્યો આપીએ છીએ મ્યુકરમાં, ભલ્લાતક છે, હાઈ ડોઝમાં આપીએ છીએ, ધૂપમાં આપીએ છીએ. હવે ઇનકેસ ભલ્લાતકથી અથવા હડતાલ પણ હું બહુ વાપરું છું પેશન્ટમાં, અથવા આર્સેનિક કમ્પાઉન્ડ કોઈ પણ, ઇનકેસ પિત્ત પ્રકૃતિવાળા પર્સનમાં ભલ્લાતક અથવા આર્સેનિક કમ્પાઉન્ડ છે અથવા તો બીજા કોઈ દ્રવ્યને કારણે પિત્ત દોષનો પ્રકોપ થાય છે, તો આ 3 વસ્તુ જે છે એ એમને બેલેન્સ કરશે. એક કારણ આ બૃહદવા ચિંતામણી રસ વાપરવાનું બરાબર.
બીજો આ કે વાતપિત રોગ માટે ભેગું ઇન્ડિકેશન છે. યુઝ્યુઅલી વાતપિત વાત માટે અલગ ફોર્મ્યુલેશન હોય અથવા તો વાત કફ જ માટે હોય અને પિત્ત માટે સેમ હોય, પણ વાતપિત્તવાળા ફોર્મ્યુલેશન મેં બહુ ઓછા જોયા છે એટલે મેં આ લાઈન અહીં લખી છે. હવે ડિટેલમાં જોઈએ કે ખાસ બીજું રીઝન આનું શું વાપરવાનું. ભાઈ ઉન્મેષ અને નિમેષ જે છે એ અષ્ટાંગ હૃદયમાં તમે વાયુના પ્રાકૃતિક કર્મ વાંચો તો ઉન્મેષ અને નિમેષ એ વાયુનો પ્રાકૃતિક કર્મ કીધેલું છે કે ભાઈ કોઈ પણ એક્સટેન્શન ફ્લેક્શન છે, આંખનું ખોલવું બંધ થવું એ વાયુ પ્રાકૃત અવસ્થામાં હોય તો જ થાય, નકર ન થાય. બરાબર? અને જે મ્યુકરમાં હોતો નથી તો શું થાય? તો ભાઈ મ્યુકરમાં જે પ્રોગ્રેસિવ કેસ હોય એમાં ઓર્બિટમાં એક્સટેન્શન જોવા મળે. હવે ઓર્બિટમાં જશે એટલે શું થશે? મેજોરિટી ઓફ પેશન્ટને ટોસિસ અથવા તો પ્રોપ્ટોસિસ થશે. ટોસિસ એટલે કે ડ્રોપિંગ થઈ જશે, આઈલિડ પડી જશે, અથવા પ્રોપ્ટોસિસ થશે કે ભાઈ ડોળો આખો બહાર આવી જાય, કાં તો આખો અંદર વયો જાય, કાં તો સાઈડમાં જતો રહે છે, એ પ્રોપ્ટોસિસ થયું. હવે આ જે પ્રેઝન્ટેશન છે એ કોમન છે. મેજોરિટી કેસમાં જ્યારે મતલબ સાઇનસમાંથી ઓર્બિટમાં મ્યુકર જાય ત્યારે પેલું લક્ષણ આવે. બરાબર? હવે જ્યારે જ્યારે બૃહદવાદ ચિંતામણી રસ વપરાશે પહેલે દિવસથી સારવારમાં, આ વસ્તુ બૃહદવાદ ચિંતામણી કરતા અટકાવશે. સમજાય છે? એક આ વસ્તુ થયું. બરાબર? હવે આનું અમે ઓબ્ઝર્વેશન કર્યું કે જે પેશન્ટ પહેલા દિવસથી અમારી પાસે આયુર્વેદિક સારવાર લેવા આવતા હતા એમાંથી લગભગ 95% પેશન્ટને ઓર્બિટલ ઇન્વોલ્વમેન્ટ થયું જ નથી. એનું કારણ મોસ્ટ પ્રોબેબલી આ હોય કે બૃહદવાદ ચિંતામણી છે જે વાયુનું કર્મ ખરાબ થતા અટકાવે છે, કે જે આંખ છે એ ઇન્દ્રિય ગણાય આપણે. બરાબર? અને ઉન્મેષ નિમેષ પણ ખોલબંધ થવાનું કાર્ય છે. એક રીઝન આ છે. અને મોડર્ન સાયન્સમાં ઘણા બધા અમે પેશન્ટ જોયા 10-15 દિવસની ટ્રીટમેન્ટને બાદ તરત જ ઓર્બિટલ ઇન્વોલ્વમેન્ટ થઈ જાય, કાં તો રાઈટ અથવા લેફ્ટ કાર્વનસ સાઇનસ થ્રોમ્બોસિસ થઈ જાય, ઓપ્ટિક નર્વ ડેમેજ થઈ જાય. જે બૃહદવાદ વાપરવાથી અમે લગભગ એક કોઈ પેશન્ટમાં જોયું નથી. જે પેશન્ટ 100% આયુર્વેદિક દવા ઉપર પહેલેથી છે એમનામાં કોઈમાં આઈ ડેમેજ અમે જોયો નથી. 400-450 પેશન્ટનો ડેટા. બરાબર? હવે જોઈએ બલભ્રમ્સ અને ઇન્દ્રિય ભ્રમ્સ. આ પણ વાયુ પ્રકોપના લક્ષણ છે. હવે જ્યારે મ્યુકર માઇકોસિસ છે જ્યારે વધારે પડતી ડીપ ફર્ધર પેથોલોજી બનાવે છે સંપ્રાપ્તિ, ત્યારે ઇન્ટ્રાક્રેનિયન ઇન્વોલ્વમેન્ટ એમાં જોવા મળે છે. ભાઈ ઓર્બિટ તો થઈ ગયું, હવે ક્યાં જાય? તો ભાઈ હવે બ્રેઇનમાં જશે. હવે બ્રેઇનમાં જશે ત્યારે હવે આપણે ઇન્દ્રિય ભ્રમ્સ છે તો મન એટલે અત્યારે હાલ પૂરતું ટ્રાન્સલેટ કરી લો કે મન એટલે બ્રેઇન, અને આપણે એને ઉભય ઇન્દ્રિય કીધી છે. બરાબર? બલ અને ઇન્દ્રિય ભ્રમ્સ વાયુ પ્રકોપનું લક્ષણ છે. તો અહીંયા વાયુ પ્રકોપનું લક્ષણ તમને જોવા મળે બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ, સિવિયર વોમિટિંગ થાય, સિવિયર હેડેક થાય, કોમા, પછી નર્વ પાલસી જોવા મળે, બેલ્સ પાલસી છે, આ બધું જોવા મળે જ્યારે બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ થાય ત્યારે. તો આ પણ બૃહદવાદ ચિંતામણી રસ છે એ આ વસ્તુને પણ થતા અટકાવે છે. સેમ અહીંયા કીધું એમ, જેટલા પેશન્ટ આયુર્વેદિક દવા પહેલા દિવસથી લે છે એમનામાં કોઈ ઇન્ટ્રાક્રેનિયલ એક્સટેન્શન જોવા મળેલું નથી. જેટલા પેશન્ટ છે એ બધા એમ્ફોટેરિસિન 2-2 મહિના કોર્સ લઈને રિકવરી નથી આવી એટલે આવ્યા છે. બાકી આપણી પાસે એક પણ પેશન્ટ એવું નથી કે જે આયુર્વેદિક દવા બૃહદવાદ ચિંતામણી પહેલા દિવસથી ખાય છે એને ઓર્બિટ ઇન્વોલ્વમેન્ટ અમુક પેશન્ટમાં જોવા મળેલું છે, એ પણ માઇનોર. આ તો એક પણ પેશન્ટમાં જોવા મળ્યું નથી કે બ્રેઇન એનું ઇન્ટ્રાક્રેનિયલ ઇન્વોલ્વમેન્ટ થયું હોય. બરાબર? વેરી મિનિમમ પેશન્ટ હેઝ બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ વાઇલ ટેકિંગ બૃહદવાદ ચિંતામણી રસ. મેની પેશન્ટ હુ ઇઝ રિસીવિંગ મોડર્ન ટ્રીટમેન્ટ હેઝ બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ. બરાબર? આમાં સુવર્ણ આવશે જે રસાયણ કર્મ કરશે. તો એક આ રીઝન છે કે બૃહદવાદ ચિંતામણી પસંદ કરવાનું કારણ. તો આ એના કારણ. કૃમિ કુઠાર રસ બધાને ખબર, કૃમિ એટલે કૃમિ કુઠાર રસ, પણ આમાં વિડંગ આવતું જાજુ નથી, પલાશ વધારે આવે. પલાસ બી સુવર્ણ ઇઝ ટુ બી ટેકન ઇક્વલ ટુ ઓલ ઇન્ગ્રીડિયન્ટ કમ્બાઇન્ડ ટુગેધર. બરાબર? ઇટ કન્ટેન મોર પલાશ ધેન વિડંગ. હવે કોઈને સવાલ થાય કે ભાઈ ફંગસ જો ક્લિયર કરવી છે તો કાકૃમી કુઠાર રસ વાપરો, કાકૃમી મુદગર રસ વાપરો, કાકૃમી ઘાતીની વટી વાપરો. હું તો બધું વાપરું છું, બધું ભેગું કરો એમ નહીં. એનું કારણ આપણે 24 અવર બ્લડમાં વિડંગ અને પલાશનું મેક્સિમમ કોન્સન્ટ્રેશન જોઈએ તો આ વ્યાધિ કાબૂમાં આવે. એટલે મલ્ટિપલ યોગ એક જ મેડિસિનના એક સાથે જવાનું એ જ કારણ કે વિડંગ અને પલાશનું જે કાંઈ કેમિકલ પેલું કોન્સ્ટિટ્યુન્ટ હોય જે કામ કરતું હોય એ બ્લડમાં 24 અવર હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન જોઈએ. એ જ એક કારણ હોય કદાચ કે ચરક આચાર્યએ કીધું કે વિડંગ જેમ બને એમ આખો દિવસ તમારે પેશન્ટને આપવાનું. તો એક પ્રોબેબલ કારણ હોઈ શકે. તો કૃમિ કુઠારમાં વિડંગ કરતાં વધારે પલાશ આવે છે. બરાબર? કૃમિ મુદગાર આમાં પણ પલાશ વધારે છે અને વિડંગ ઓછું છે. પારદ આવશે ગંધક અજમોદા વિડંગ વિષતિંદુક અને પલાશ. પલાશ 6 તોલા છે બધાથી વધારે. આ કૃમિ મુદગાર રસ. કૃમિ કુઠાર રસ 2 ગોળી 3 ટાઈમ રેગ્યુલર ડોઝ બધાને.
કૃમિ મુદગર રસ એક ગોળી ત્રણ ટાઈમ, પારદ ને ગંધક સોરી ગંધક આ પારદ ગંધક અને વિષતુંદુક છે એટલા માટે, અને એ પણ 125 mg ની ટેબ્લેટ આવે છે એક ગોળી ત્રણ ટાઈમ, કારણ કે બીજી બધી ઘણી રસ ઔષધિ એક સાથે જાય છે. બરાબર. હવે અસ્થિપોષક યોગ, તો ભાઈ અસ્થિપોષક યોગ આમાં વાપરવાનું મેઇન રીઝન તો 100% કેસમાં બોન ઇરોઝન કોમન હોય, મ્યુકોર માઇક્રોસિસ્ટના મતલબ લંગ્સ અને ક્યુટેનસ છોડતા આજે ફેસના જે જોવા મળે એમાં કોઈ પણ પેશન્ટનો MRI સિટી સ્કેન કોઈ પણ સ્ટેજમાં કરાવો બોન ઇરોઝન 100% બધા પેશન્ટમાં આવે. બોન ઇરોઝન એટલે આપણે અસ્થિ મજ્જાગત કુષ્ઠ એક જોયું, એક રેફરન્સ છે. બરાબર. હવે આને અસ્થિ ક્ષય તરીકે લઈ લો તો એના સપોર્ટ માટે આપણે અસ્થિપોષક વટી આપીએ છીએ ધૂપ ઓપરેશનની, આ તો સવાર સાંજ હું આપું છું. બોનીલ ટેબ્લેટ અવેલેબલ હોય ત્યારે એમિલની એ આપું છું, એ પણ આખા દિવસની એક, અને કેલ્સી પ્લસ ટેબ્લેટ આવે છે કેરલા નાગાર્જુનની, આ સવાર સાંજ આપું છું. આ મોટી સાઇઝ આવે આખા દિનની એક, અને આ પણ મોટી સાઇઝ આવે પણ આમાં લિમિટેડ કન્ટેન્ટ છે, આ બોનીલના થોડાક ઇન્ગ્રીડિયન્ટ્સ વધારે સારા છે. તો અસ્થિપોષક યોગ વાપરવાનું મેઇન કારણ તો કે આ. બરાબર. હવે આભ્યંતર વિદ્રધિ, હવે જેમ જેમ મ્યુકર ફર્ધર ડેમેજ ટિશ્યુ ને બધું કરે ત્યારે એપ્સિસ થવું એ વેરી કોમન છે. 2 મહિના મ્યુકરના થયા હોય એટલે પછી પેશન્ટ આવે એટલે એપ્સિસ તમારે એનામાં હોય જ. જો બ્રેઇનમાં ગયું હોય તો સેરેબ્રલ ફંગલ એપ્સિસ હોય, અથવા તો ફેશિયલ એપ્સિસ હોય, અથવા તો હાર્ડ પેલેટ એપ્સિસ હોય. બરાબર. તો એપ્સિસ માટે આભ્યંતર વિદ્રધિ. બરાબર. તો એના માટેની હવે કજલી અમે વાપરીએ છીએ આભ્યંતર વિદ્રધિમાં, તો એનો ક્લાસિકલ રેફરન્સ છે રસ તરંગીણીમાં. વરુણાદિ કષાય એણ કજલી પરિશીલતા બાહ્ય અંત વિદ્રધિ ઘોરમ વિનિવાર્યેત. ઘોરમ વિનિવાર્યેત કે કેટલા પણ ક્રિટિકલ ડેન્જર પેલી હોય તો પણ આ સક્ષમ છે કે એને ક્લીનઅપ કરવા માટે. આ રસ તરંગીનો રેફરન્સ છે. તો કે ભાઈ વરુણાદિગણ અને કજલી આપવાનું આ બાહ્ય અને આભ્યંતર વિદ્રધિમાં. એ જ રીતે શિગ્રુનો રેફરન્સ છે સેમ શ્લોકમાં આગળ. દ્વિગુણ બલિયોગ કજ્જલી શ્લક્ષણ ચૂર્ણ સતત મિહ હી લીઢા શિગ્રુત્વગમ અગ્રેસન રસ તરંગિણી. આ એક સવારે અને એક સાંજે આપણે આપીએ છીએ. બહુ વધારે પડતું એપ્સિસ હોય તો કેસર ગુગલ પણ આપણે એડ કરી શકીએ છીએ. ને કજ્જલી જે છે એ ડ્રગ ઓફ ચોઈસ છે એની કાઇન્ડ ઓફ એપ્સિસ. તમે કોઈ પણ એપ્સિસમાં તમે વાપરી શકો. એક કેસ હતો લિવર એપ્સિસનો, અમે ગ્રુપમાં શેર કરેલો, 550 ml એપ્સિસ હતું લિવર એપ્સિસ, એ અમે ક્લિયર કર્યું. એ પણ કજ્જલીથી, સિંગલ એન્ટીબાયોટિક કોઈ વસ્તુ નહીં કે જેમાં ઓપરેશનની સલાહ અને ટેપિંગ કરવાનું કહેવામાં આવે, એ કજ્જલીથી અમે ડાયઅપ કર્યું. અને બ્રેસ્ટ એપ્સિસના પણ 3-4 કેસ છે જે આપણે ક્લિયર કરેલા છે, એ પણ આ સેમ પ્રિન્સિપલને કારણે. એટલે ડ્રગ ઓફ ચોઈસ રહેશે એપ્સિસ માટે કજ્જલી. બરાબર. એ પણ મ્યુકરમાં કોમન પ્રેઝન્ટેશન છે આગળના સ્ટેજમાં. કઈ રીતે કજ્જલી વાપરવી, કવાથ કઈ રીતે બનાવો? તો ભાઈ 10 ગ્રામ વરુણ ત્વકનું ચૂર્ણ લેવાનું અને એનો ઉકાળો બનાવવાનો. ઉકાળો બની જાય પછી પીતી વખતે પ્રક્ષેપ દ્રવ્ય તરીકે 250 mg 2 રેતી કજ્જલી નાખવાની. જો બ્રેઇનમાં એપ્સિસ છે, ફંગલ એપ્સિસ, અને સિવિયર કોમ્પ્લિકેશન છે, ડિટોડિયેટ પેશન્ટ થાય છે, કોમા જેવું છે, નર્વ પાલસી જોવા મળે છે, તો અમે 1-1 ગ્રામ 5 દિવસ સુધી આપેલી છે. 10 ગ્રામ કજ્જલી 5 દિવસમાં, 1 ગ્રામ સવારે અને 1 ગ્રામ સાંજે. બરાબર. આ સવારે આપવાનું. બરાબર. અને સાંજે તમારે શિગ્રુ સોરસ અથવા તો શિગ્રુ થોકનું ચૂર્ણ મળે તો એ સેમ ઉકાળો બનાવીને 250 mg કજલી નાખવાની. આ 1 ગ્રામ છે કા સવારે નાખવાની કા સાંજે નાખવાની, બેમાં 1-1 ગ્રામ નાખવાની નહીં. બરાબર. બહુ એક્સટેન્સિવ સિવિયર કેસ હોય તો. વરુણ તોક નથી મળતી તો વરુણાદિ કવાથ રેડીમેડ આવે છે. શિગ્રુ નથી મળતું તો ખાલી વરુણાદિ કવાથ સવાર સાંજ કજલી પ્રક્ષેપ ચપટી 2 ચપટી નાખીને આપી શકો. બરાબર. આ કજલીનું છે એનું. હવે મેઇન વસ્તુ વ્યાધિ હરણ રસ, બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે, મેં મ્યુકરમાં જ સાંભળ્યું. એના કન્ટેન્ટ છે પારદ ગંધક સોબલ હરતાલ મનસીલ અને રસ કરપૂર. એક જ આયુર્વેદમાં મારા ખ્યાલથી યોગ છે કે જેની ફલશ્રુતિ અસ્થિગત વિષ લખેલી હોય. બરાબર. જ્યારે ઓસ્ટિયોમાયલાઇટિસ થાય, બોન ઇરોઝન થાય, તો એને દૂષી વિષ તરીકે તમે અસ્થિગત વિષમાં જ્યારે એને સ્થાન સંશ્રય આમાં થયો છે. બરાબર. તો અસ્થિગત વિષ જ્યારે હોય ત્યારે વ્યાધિહરણ રસ વાપરવાનો કોઈ પણ જગ્યાએ, જે મ્યુકરમાં આપણને જોવા મળે છે. વ્યાધિહરણ રસ જે છે એને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીફંગલ અને એન્ટીબાયોટિક તરીકે પણ આપણે વાપરી શકીએ. બરાબર. હવે વ્યાધિહરણ રસ આઈ થિંક 2 જ કંપની બનાવે છે, વૈદ્યનાથ અને કાલેડા. બરાબર. ડોઝ તો કે 2 ગ્રામ અથવા 5 ગ્રામ. વૈદ્યનાથનું 2 ગ્રામની ડબ્બી આવે છે અને કાલેડાની 2 ગ્રામ અને 5 ગ્રામની ડબ્બી આવે છે. તો આ 15 દિવસનો ડોઝ છે. એકદમ માઇલ્ડ બોન ઇરોઝન જોવા મળે છે, ઓસ્ટિયોમાયલાઇટિસ નથી, તો 2 ગ્રામ 15 દિવસ માટે આપવાની. બોન ઇરોઝન બહુ સિવિયર જોવા મળે છે સીબીડીટી સ્કેલમાં. બરાબર. અથવા તો એપ્સિસ છે, સિવિયર ઓસ્ટિયોમાયલાઇટિસ હોય,
સિવિયર ઓસ્ટિયોમાયલાઇટિસ ઉદાહરણ આપું, પેશન્ટ આપણને એવું ક્લિનિકલ ફીચર કહે કે બેઠા હોય એટલે મોઢું કડવું કડવું, ક્યારેક ટીપું ટીપું એમ નમ લાગે, તો એ હાર્ડ પેલેટ ઓસ્ટિયોમાયલાઇટિસનું નિશાન છે કે ભાઈ ત્યાંથી રસી આવે ક્યારેક ક્યારેક મોઢામાં પડે, તો ત્યારે તમારે 5 ગ્રામ પર 15 ડેઝ આપવાનું. આ બધું વાપરવાથી આટલા બધા રસ ઔષધિ છે, કિડની ફંક્શનમાં કાંઈ ક્યાંય થતું નથી. મેડમે કીધું એમ બહુ ગભરાવન નહીં, આ વ્યાધિ હરણ રસ બરાબર. એક નવું છે વ્રણ ઉપહારી રસ, રસેન્દ્ર સાર સંગ્રહ અને સિદ્ધ પ્રયોગ સંગ્રહનું છે. આ કોઈ કંપની બનાવતી નથી, એક મિત્ર છે એ બનાવે છે. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ મનશીલ અને શુદ્ધ હડતાલ, અહીંયા 2 આર્સેનિક કમ્પાઉન્ડ આવી ગયા બરાબર. હવે આની ફલશ્રુતિ વાંચો તો નાડીવ્રણ, નાડીવ્રણ અને દૃષ્ટવ્રણ છે ફલશ્રુતિ બરાબર. તો કે શું નાડીવ્રણ એટલે શું? તો કે ભાઈ અસ્થિ ધાતુગત વ્રણ, જે અસ્થિ મજ્જાગત કુષ્ઠ આપણે લીધું એ જો ટ્રીટમેન્ટ સમયસર ન કરો તો અસ્થિ મજ્જાગત કુષ્ઠ અસ્થિ મજ્જાગત વ્રણમાં રૂપાંતરિત થશે. તો એ શું? તો કે બોન નેક્રોસિસ, ઓસ્ટિયોમાયલાઇટિસ, આ બધું તમે નાડીવ્રણમાં લઈ શકો. જો ઇનિશિયલી એની સારવાર કરવામાં ન આવે તો નાડીવ્રણમાં એ કન્વર્ટ થશે. જો ઇનિશિયલી તમે બોન ઇરોઝન ને એના માટે અસ્થિપોષક યોગ રેગ્યુલર ડોઝમાં સારી કંપનીનો ગયો છે તો આ વ્રણ બનવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઇનકેસ બને તો પછી વ્રણો ભારી રસ વાપરવું પડે. 125 mg ગોળી આવે, 3 ટાઈમ અથવા 2 ટાઈમ એક દિવસની આપીએ છીએ. આ બધું કન્ટિન્યુઅસ અમે 2 મહિના સુધી આપીએ, 60-60 દિવસ સુધી, તો એ ક્રિએટાઇનમાં ક્રિએટિનાઇનમાં 1% કોઈ ચેન્જીસ આવે નહીં. આ વ્રણોપહારી રસ આજે છે એ કોમન પ્રોટોકોલ છે. જેમ દેવાંગી મેડમે છેલ્લી સ્લાઇડમાં કીધું કે આ કોમન પ્રોટોકોલ છે, એમ હું એક એક ડ્રગ ઇન ડિટેલમાં લઉં છું કે જે આ બધા પેશન્ટ માટે કોમન છે. હવે કુમિગ્ન વટિકા, કેરલા નાગાર્જુન એક જ કંપની બનાવે છે. લસુણ, હિંગુ, વિડંગ અને પલાશ બધી એક જ હરખી દવા વાપરવાનું કારણ એ જ મેં કીધું એમ, બધામાં વિડંગ લસુણ પલાશ કોમન છે તો એક જ વાપરવી ને હાઈ ડોઝમાં, કેમ અલગ અલગ? એનું કારણ એ કે મેક્ઝિમમ ડોઝ આપણે 24 કલાક, એકાય જે કાંઈ કેમિકલ હોય વિડંગ કે પલાશમાં રસગુણ વિરી ઉપાક, એ આપણે 24 કલાક બ્લડમાં રાખવાનું છે પેશન્ટના. એટલે કન્ટિન્યુઅસલી આખો દિવસ જે કાંઈ કરે એમાં વિડંગ એના મોઢામાં જવું જ જોઈએ. એટલે આ એક રીઝન છે આટલા બધા સિમિલર યોગ એક જ પેશન્ટમાં વાપરવાનું બરાબર. અને આવા 2 જ રેફરન્સ છે, કુષ્ઠ અને ખદીર. બીજા કોઈ વ્યાધિ એવા નથી કે એમાં સિંગલ ડ્રગનો ઉપયોગ સ્નાન પાન બધી જગ્યાએ કરવાનો હોય, હશે બહુ અમુક, પણ સ્પેશિયલ આનો આપણને ચરકમાં રેફરન્સ કુષ્ઠ ચિકિત્સામાં છે. છેલ્લો શ્લોક બરાબર. આ કુમિગ્ન વટિકા થઈ ગયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રગ્સ ઓર્બિટલ ઇન્વોલ્વમેન્ટ માટે, 20 રૂપિયાની ડબ્બી આવે, જે 2 લાખનું ઓપરેશન એ કામ ન કરે, આ 20 રૂપિયાની ડબ્બી કામ કરે. શું આવે એમાં? પલાશ મૂળનું હરક આવે, આમાં બીજું કાંઈ ન આવે. ધીસ ઇઝ એન આઈ ડ્રોપ્સ બરાબર, ટીપા તરીકે આપણે વાપરશું, પલાશ મૂળનું અર્ક ખાલી આવે. કાલેડા ફાર્મસી એક જ આ બનાવે છે બરાબર. પ્રાઇમરી ક્લાસિકલ ઇન્ડિકેશન રસતંત્ર સારમાં એવું છે કે પ્રાઇમરી સ્ટેજ ઓફ કેટરેક્ટ, બર્નિંગ અને નાઇટ બ્લાઇન્ડનેસ, આ એમના ક્લાસિકલ ઇન્ડિકેશન છે. પણ શરૂઆતમાં અમુક પેશન્ટમાં ટ્રાય કરેલું તો એકદમ જબરજસ્ત રિઝલ્ટ આવેલા. એક ઓર્બિટલ કેસ હમણાં બતાવી, સિમ્પલ નેત્ર સુદર્શન અર્થથી એમનું રિઝલ્ટ તમે જોજો. આગળ મ્યુકરના બધા પેશન્ટમાં આપી કન્ટિન્યુઅસ વાપરવાનું, વાટે નહીં રહેવાનું કે ઓર્બિટ ઇન્વોલ્વમેન્ટ થાય પછી જ નેત્ર સુદર્શન આપીએ, એમ નહીં. ખાલી નાકમાં છે તો એ નેત્ર સુદર્શન અર્ક બધાને કમ્પલસરી અમે આપીએ છીએ, કે જે નથી તો ભાઈ ત્યાં ઇન્વેઝન થતા અટકાવશે અને છે તો ત્યાં હિલિંગ લાવશે. આ પલાસંજન નેત્ર સુદર્શન અર્ક 10 ml બોટલ આવે. એફ્યુઓસિલ ફોર્ટ, ત્રિભુવન સુદશેખર અને મહાસુદર્શન ચૂર્ણ. અમુક પેશન્ટમાં નેઝલ બ્લોકેજ જે હોય એ આપણને પેલી બધી સારવાર આપતા પણ રિલીફ મળતો નથી, ઇવન ધૂપ આપવાથી પણ 15-20 મિનિટ અડધી કલાક જ રિલીફ મળે, પછી પાછું નાક બ્લોક થઈ જાય સડનલી. તો ત્યારે અને સિવિયર હેડેક, આ જ્યારે બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે, અને નેઝલ ડિસ્ચાર્જ જ્યારે ઓલી બધી દવાથી આ 3 વસ્તુ કંટ્રોલ નથી થતી, ત્યારે એફ્લુઓસિલ ફોર્ટ 1 BD અથવા 2 BD ડોઝમાં અથવા 1 TDSના ડોઝમાં અપાય. એક્સલન્ટ રિઝલ્ટ છે આનું. ગંધક રસાયણ DS SDM ફાર્મસીની આવશે, મોટી સાઈઝ આવશે. કારણ કે આમાં મોટી સાઈઝ દવા વાપરવાનું કારણ એ કે પેશન્ટને 15-20 ગોળી એકસાથે થઈ જાય, તો અમે પ્રાયોરિટી એવી હોય કે એવી ગોળી સિલેક્ટ કરીએ કે જે 750 mg હોય અથવા 1 ગ્રામમાં હોય, તો પેશન્ટને પણ ઓલું ન લાગે, ઓલું કટોરી ભરીને દવા પીવાનું થાય પેશન્ટ પેલું થઈ શકે બરાબર. તો ગંધક રસાયણ DS 500 mg આવશે. લીમડાનો ઉપયોગ, મફતની દવા છે પણ જબરજસ્ત રિઝલ્ટ છે. પ્રપસ્તતુ લસિકા પ્રસ્તુતેશુ ગાત્રેશુ જંતુ જગ્નેશુ મૂત્ર નિંબ વિડંગે સ્નાનમ પાનમ પ્રદેહશ્ચ. તો કે ભાઈ જ્યારે કૃમિ ટિશ્યુને જ્યારે ખાય છે બરાબર, જે મ્યુકરમાં કોમન છે, અને એને લીધે જ્યારે પસ ડિસ્ચાર્જ થાય છે
તો આવા પ્રકારના કુષ્ઠમાં વિડંગ ગૌમૂત્ર અને લીમડાનો ઉપયોગ સ્નાનમાં પાનમાં અને હૃદયમાં કરવો જોઈએ. કુષ્ઠ ચિકિત્સાનો રેફરન્સ છે, બરાબર. જ્યારે જ્યારે કૃમિ ટિશ્યુ ખાય અને એના કારણે પસ ડિસ્ચાર્જ થાય છે તો આ ત્રણ વસ્તુ વાપરવાની કીધી છે. અને આ કોમન પ્રેઝન્ટેશન છે, મેજોરિટી ઓફ મ્યુકરના કેસ તમે લ્યો એટલે આ બધું હોય જ એડવાન્સ સ્ટેજમાં. તો ત્યાં લીમડાનો ઉપયોગ કરવાનો કઈ રીતે આગળ જોઈશું, બરાબર. લીમડાના અમુક ગુણ જોઈ લઈએ, કહી દઉં નિઘંટુમાં. ગ્રાહી છે, પ્રવાલમ છે, નિંબસ્ય, રક્તપિત્તમ, કફજ કૃમિ, આપણું કફજ કૃમિ આવ્યું, બરાબર. રક્તપિત્ત પણ ગણી શકો, જ્યારે ઇન્ટ્રાક્રેનિયન ઇન્વોલ્વમેન્ટ હોય, ડ્યુરામેટર ઇન્વોલ્વ હોય ત્યારે જે બ્લીડિંગ થાય રક્તપિત્ત ગણે. કુષ્ઠજ્ઞમ, વાતજનનમ, નેત્ર રોગાન વિનાશય, પત્રાણી, નિંબસ્ય, વ્રણાગ્નાની વિશેષતા, જે જે મ્યુકરમાં જોવા મળે એ બધું છે આવી ગયું આમાં, બરાબર. હવે ધુમાડા તરીકે નિંબપત્ર પહેલો જે રેફરન્સ છે એ ઓરલી અને આ રીતે પાનમાં એના માટેનો છે, અને ધૂપ માટેનો સ્પેશિયલ રેફરન્સ છે ભાવપ્રકાશમાં લીમડાનો કૃમિ રોગમાં વાપરવાનો. નિંબપત્ર વચ્ચા હિંગ હિંગુ સર્પી લવણમ ચ સરસપે ધૂપનમ સ વ્રણે વૃક્ષ કૃમિ કંડુ રૂજાપહમ. તો આપણે બંને રેફરન્સ છે આપણી પાસે, ઓરલી વાપરવાનો અને ધૂપ માટે કૃમિમાં વાપરવાનું, આ ભાવપ્રકાશનું છે, બરાબર. મેં બધા ક્લાસિકલ રેફરન્સ જ લીધા છે કે કોઈને ક્યાંય ક્વેશ્ચન ન થાય કે આ વસ્તુ કેમ, બધું બુકમાં જ છે, આમ આપણું કાંઈ નથી, બરાબર. હવે આ બહુ જરૂરી વસ્તુ છે, ગંડુસ વિથ નિંબપત્ર સોરસ. આનું રિઝલ્ટ એટલું છે કે અમુક ડેન્ટિસ્ટોએ એમની ઓપીડીમાં આ વસ્તુ ચાલુ કરી દીધી છે, પેશન્ટને કહેવાની, તમે માનશો નહીં. ફ્રેશ હવે તાજો રસ કાઢવાનો અને ગંડુસ કરવાનું. કેટલું? તો કે મેક્ઝિમમ ટાઈમ પેશન્ટ જેટલું કરી શકે એટલું. અમુક પેશન્ટ છે 45-45 મિનિટ સુધી લીમડાના રસનો વાટકો મોઢામાં નાખીને બેઠું રહે, મોબાઈલમાં એને કહેવાય વ્યસ્ત થઈ જાય એટલે માઇન્ડ ડાયવર્ટ થઈ જાય, બરાબર. ફિક્સ પ્રોટોકોલ છે બધા મ્યુકરના પેશન્ટ માટે. હવે આમાં જેને ઓરલ કેવિટી ઇન્વોલ્વમેન્ટ નથી એને આ શું કરશે, તો કે ભાઈ એને અટકાવશે ઇન્વેઝન થતા, સાઇનસમાંથી નીચે આવતા હાર્ડબોન હાર્ડ પેલેટમાં આવતા અટકાવશે, અને જેને છે એને ત્યાં હિલિંગ આપશે. હવે 60 જેટલા પેશન્ટ એવા છે કે મ્યુકરની પહેલી કમ્પ્લેન તો આ સાઇનસાઇટિસના પ્રતિષ્ઠા જેવા લક્ષણ થાય, પછી પેલેટ પેલું થાય ઇન્વોલ્વ એટલે દાંત બધા ઢીલા પડી જાય. ઢીલા એટલે પેશન્ટ એમ કે આ બધું હલે છે, ખેંચીને કાઢી નાખવું હાથે એટલા. તો મોડર્ન સાયન્સમાં એનો એક જ રસ્તો છે, ટીથ મોબિલિટી આવે એટલે સિમ્પલ તમારે આખો પેલેટ એ સાઈડનું કાઢવું પડે અને બે બે 1.5 કલાકનું ઓપરેશન થાય. એ વસ્તુ આપણે સિમ્પલ નિમ સોરસના ગંડુસથી 60 પેશન્ટને સારું કરેલું છે, ડેટા છે. જે ટીથ મોબિલિટી આવે એ લોકોના સાયન્સ પ્રમાણે ક્યારેય પાછી સ્ટ્રોંગ થઈ શકે નહીં, એને કાઢવું જ પડે, દાંતે કાઢવાના અને એ પેલેટનો આખો પાર્ટે કાઢવાનો. એટલે તમે વિચારી શકો પેશન્ટની હાલત પછી કેવી થાય, આ બધું કરેલું હોય. તો આમાં સિમ્પલ નિમ સોરસનો ગંડુસ સવાર સાંજ તાજો લઈને મેક્ઝિમમ ટાઈમ પેશન્ટ બેસી શકે એટલી વાર મોઢામાં રાખીને બેસાડવાનું, બરાબર. સિમ્પલ ગંડુસ વિથ નિમ સોરસ આ સર્જરી કેન બી અવોઇડેડ, સિમ્પલ, આમાં કોઈ જાજો ખર્ચો નથી કરવાનો. હવે ક્લિનિંગ ઓફ હોલ રૂટ વિચ ઇઝ ક્રિએટેડ ઇન ક્રિટિકલ કેસ ફ્રોમ ઓરલ કેવિટી ટુ નેઝલ કેવિટી. હવે મેં કીધું એમ, જ્યારે અપર પેલેટમાં ઓસ્ટિયોમાયલાઇટિસ થાય ત્યારે બોન નેક્રોસ થઈને ખરી જાય, અથવા તો ઓપરેશન કરીને એને કાઢવું પડે વેસ્ક્યુલારિટી હોય તો ફર્ધર ડેમેજ અટકાવવા. તો એમાં જે હોલ પડી ગયો હોય તો અમે પેશન્ટને કહીએ મોઢામાં લીમડાનો રસ ભરવાનો અને નાકમાંથી બહાર કાઢવાનો. જે રીતે ધૂપ મોઢેથી લઈને નાકમાં જાય એ રીતે આ નિમ સોરસ, એટલે આખો ટ્રેક ક્લીન થશે તમારે. ફંગસને પ્રકૃતિ વિઘાત થશે, એને જેવું વાતાવરણ જોઈએ એવું ત્યાં મળશે જ નહીં, બરાબર. આ એક ગંડુસ વિથ નિમપત્ર સોરસ થઈ ગયું. કમ્પલસરી દંત દવન બાય નિંબ લીમડો અથવા કરજ અથવા બંનેથી. પેશન્ટને લીમડા અને કરજનું જ દાંતન કરવાનું, ક્યાંથી મળે ક્યાં ગોતું એ એની જવાબદારી. કોલગેટ, ઇવન આયુર્વેદિક, પતંજલિ, હિમાલયા કાંઈ હાલે નહીં, નિંબ અને કરજનું જ દાંતન તાજે તાજું કરવાનું, ફરજિયાત, ગમે ત્યાં હોય ગોતવાનું, સારું કરવું હોય. હવે ક્લાસિકલ રેફરન્સ છે સુશ્રુત ચિકિત્સાનો, અગેન કરવીર કરેણના મૂળનો લેપ, બહુ એક્સેલન્ટ રિઝલ્ટ છે. બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ હોય સેરેબ્રલ ફંગસમાં, એમાં ચગદે અશ્વે અંગે અશ્વ મારસ્ય મૂલમ લેપો યુક્તમ સ્યાદ વિડંગે સમૂત્ર. કરેણના મૂળનો લેપ વિડંગ અને ગૌમૂત્ર સાથે કરવાનો. તો ક્યારે? કે ભાઈ જ્યારે કૃમિ જે છે એ કુષ્ઠને ખાતી હોય. ક્લિયર કટ રેફરન્સ આપેલો છે સુશ્રુતમાં, બરાબર. કરેણના મૂળ લેવાના તાજા એક મુઠ્ઠી જેટલા, થોડું ગૌમૂત્ર નાખવાનું. વિડંગ હું આમાં નખાવતો નથી, કરવીર મૂળ અને ગૌમૂત્ર જ નખાવું છું. ક્લાસિકમાં વિડંગ લેવાનું કીધું છે, હું આ બે વસ્તુ વાપરું છું. અને તાજી પેસ્ટ બનાવીને ક્લીન સેવ કરવાની, દર બીજા ત્રીજા દિવસે ક્લીન સેવ કરવાની અને લગાડી દેવાનું, અને લગાડ્યા પછી 3-4 કલાક રાખવાનું. એના ફોટા પણ હમણાં આવશે. આ લેપ કર્મ છે.
આ ભાઈને હવથી તાજી કરણ મળેલી છે, આને હુકાઈ ગયેલી છે, આને થોડી એમથી મીડિયમ. આ એકદમ તાજી કરણના આ તમારા પેલું રિલેટિવ છે મનસુખભાઈ ફાળક્યા, જો આ ફેશિયલ એપ્સિસ માટે લગાડાવેલું છે. એક્સેલન્ટ રિઝલ્ટ આવે, કે જે આવી એન્ટીબાયોટિક પણ એપ્સિસ ક્લિયર ના કરી શકે એ આ તરત રિઝલ્ટ આપે. આ લેપન કર્મ છે, આંખ કાઢી નાખેલી છે, ફંગલ એપ્સિસ છે. તમને 24 થી 48 કલાકની અંદર વોમિટિંગ બંધ થતી જોવા મળે, કે જે તમે એમસેટ ગમે એટલા આવી આપો તો નોઝિયા વોમિટિંગ કન્ટિન્યુઅસ રહે, કારણ કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એટલું બધું શૂટ થાય જ્યારે ફંગલ એપ્સિસ સેરેબ્રમમાં જોવા મળે ત્યારે. આ પણ છે, આ કેસ ડિટેલમાં આગળ આવશે. તો આ લેપન કર્મ, તો આ રીતે આપણે લેપ લગાડીએ, રોજ સવારે એકવાર લગાવવાનો અને 4 કલાક સુધી રહેવા દેવાનો. બરાબર. હવે પથ્ય અપથ્ય, આ બહુ મહેનતથી ચાર્ટ બનાવેલો છે. બધી સંહિતા જેટલી છે મારી પાસે બધી રેફર કરી, કૃમિ અને કુષ્ઠ, મેન કૃમિ અને એમાંથી લઘુત્રય અને બૃહત્રયમાંથી આ ચાર્ટ બનાવેલો છે. મેન દૂધ, દૂધ ખાવાનું નથી, ઊંટના દૂધ સિવાય કોઈ દૂધ ખાવાનું નથી. સ્ટ્રેટ હવે પેશન્ટને કહેવાનું, ગીર ગાયનું એક કોઈ ગીર ગાય કોઈ હાલે નહીં, પીવું હોય તો ઊંટનું દૂધ, નકર કોઈ દૂધ પીવાય નહીં. અને દૂધમાંથી બનતી તમામ આઇટમ બંધ એક્સેપ્ટ છાશ, ગાયનું ઘી નહીં ખાવાનું, પંચગવ્ય બંચગવ્ય કાંઈ નહીં. ઊંટનું દૂધ અને ગાય અથવા ભેંસની તાજી છાશ હોય તો લઈ શકાય, કારણ કે દૂધ છે અને દૂધમાંથી બનતી આઇટમ બધી ક્લેદ કરશે. અને અપથ્ય કીધેલું છે, તમે ભેષજ રત્નાવલી વાંચો, વંશન સંહિતા વાંચો, કૃમિ ચેપ્ટર પૂરું થાય તો ક્ષીરને અપથ્યમાં ગણેલું છે અને સુશ્રુતે ઉષ્ટ દૂધને પથ્યમાં ગણેલું છે કૃમિ રોગમાં. દહીં અને ઘી નહીં ખવાય, તમામ પ્રકારના ફળ અને એના જ્યુસ, આ તો વરાછાના દર્દીને ખાસ કહેવાનું. પછી અડદ, અડદ પણ નહીં ચાલે, લીલા પાંદડાવાળી શાકભાજી છે, પાલક છે, એ બધું. ગળ્યો રસ અને ખાટો રસ, મધુર અને અમલો રસ સ્ટ્રેટ હવે ફોરવર્ડ બંધ, ભગવાનની પ્રસાદી ખાવાની નહીં ગમે એવા ભગવાન હોય. ગોળ બંધ, કાચું શાકભાજી કોઈ પણ ચાલશે નહીં, સલાડ છે અથવા કોઈ પણ કાચા શાકભાજી નહીં ચાલે. બરાબર. આમાં એક ખાલી એક્સેપ્શનલ છે કે લીમડાના પાનની ભાજી બનાવીને ખાઈ શકે, આના સિવાય કોઈ લીલા પાનવાળી શાકભાજી કોઈ હર્બ્સ ચાલે નહીં. બરાબર. ઠંડુ પીણું, સુગર ડ્રિંક્સ, કેફિનેટેડ સોડા બોડા જે કંઈ આવે બધું. બરાબર. આટલું મેઇન અપથ્ય છે. શું ખાવું? તો કે લસણ ખાવા જેમ બને વધારે, રેડ રાઈસ છે, પરવળનું શાક છે, કાચા કેળાનું શાક છે, કડવા લીમડાના પાનનું શાક છે, નાગરવેલના પાન ચાવવા માટે તમે આપી શકો, મધ છે, ઊંટનું મૂત્ર અને દૂધ. મૂત્ર કોઈ પેશન્ટને એડવાઇઝ નથી કર્યું પણ આ શાસ્ત્રમાં છે એટલે અહીંયા લખેલું છે. મેજોરિટી પેશન્ટ ઊંટનું દૂધ પીવે છે, સુમૂલ અને અમૂલનું 99% દૂધ લોકલના દર્દી પીવે છે. કારેલાનું શાક છે, અજમો છે અને જવના લોટની રોટલી. બાજરી નહીં ચાલે, અલા ઘઉં નહીં ચાલે અને જુવાર નહીં ચાલે. બાજરી, જવ અને મકાઈ આ 3 વસ્તુ આપણે એમને લોટમાં ખાવાનું કહીએ છીએ. બરાબર. બાકી આ કોમન છે અપથ્ય, કે ભાઈ ભૂખ લાગે તો જમવાનું વિહાર છે, તરસ લાગે તો પાણી પીવું, ધારણી વેગ અધારણી વેગને રોકવાના નહીં, દિવસે સુવાનું નહીં, ક્લેદ વધારશે. આ એક મેઇન પોઈન્ટ છે જે ઘણા બધા આપણે આને એટલું બધું ગણકારતા નથી, મતલબ સિરિયસલી નથી લેતા ક્લિનિકલ પ્રેક્ટિસમાં. થાકેલી હાલતમાં અથવા પરસેવો વહેલો હોય ત્યારે પાણી પીવું નહીં. અહીંયા શીત ઉષ્ણ ઉપક્રમ એક સાથે સેવન થાય અને એ કુષ્ઠનું નિદાન કીધેલું છે, આઈ થિંક સુશ્રુતમાં છે. શીત ઉષ્ણ ઉપક્રમ એક સાથે સેવન થાય, હવે થાકેલી હાલતમાં હોવું, ફૂલ પરસેવો વહેલો હોય, સ્વેદ હોય, સ્વતસની અતિ પ્રવૃત્તિ થઈ હોય ત્યારે આવીને ફટાફટ આપણે પાણી પીએ, કાં તો કપડાં કાઢીને તરત નાવા જઈએ, કાં તો તરત ઠંડુ પાણી પીએ. આ એક સ્કિન ડિસીઝમાં પણ એપ્લાય કરવા જેવો પોઈન્ટ છે. બહુ આટલું ખાલી કરો તો ઘણું તમને ટ્રીટમેન્ટમાં મદદ થશે. ઠંડા પવનનું સેવન કરવું નહીં, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં બધા પેશન્ટને કોમન ફરિયાદ હતી કે જે અઠવાડિયું સતત આપણે સુરતમાં એક દારો વરસાદને વાદળછાયું વાતાવરણ આવ્યું તો બધા પેશન્ટ સેમ કમ્પ્લેન સાથે આવ્યા કે આ બધું સોજી ગયેલું અને પેન, જેવો તડકો નીકળે આખો દિવસ તડકો એટલે આ બધું સબસાઇડ થઈ જાય. એટલે પેશન્ટને અમે કહીએ કે તમારે જો સગવડ હોય તો હીટર ખરીદીને રાખો રૂમમાં, સવાર સાંજ હીટ લ્યો તમે. ઠંડા પવનનું સેવન કરવું નહીં, ઠંડુ વાતાવરણ ફંગસને અનુકૂળ વાતાવરણ આપશે અને ગરમ વાતાવરણ ફંગસને પ્રતિકૂળ વાતાવરણ બનાવશે. બરાબર. પીવા માટે અડધું ઉબાળેલું પાણી એ પણ વિળંગવાળું. તો આ પથ્ય અપથ્ય છે, ખાલી આટલું કરાવો તો રિઝલ્ટ મળે. આ ગુજરાતી, આ હિન્દી છે, આ ઇંગ્લિશ છે. હવે ખૂબ જ લાભ પડે એ આગળ જતા હાર્ડ પેલેટનું જે ઓસ્ટિયોમાયલાઇટિસ થાય અપર પેલેટમાં લાળ એટલી પડે કે આ બધું સતત 24 કલાક નીતરતું જોઈએ, શર્ટ બટ ભીનો થઈ જાય,
પેલું ટોવેલ હોય એ બધું ભીનું થઈ જાય એટલી બધી લાલ પડે. સિમ્પલ છે, કફ જે કૃમિનું લક્ષણ કીધેલું છે અતિ લાલસરાવા, અને કફ પ્રકોપનું લક્ષણ પણ અષ્ટાંગ હૃદયમાં છે, પ્રસેકા આલસ્ય ગૌરવમ. તો આ પ્રસેક જે છે કફ પ્રકોપનું લક્ષણ, તો શું તો કે વિભિતક ફળ તો 40 રૂપિયા 50 ગ્રામ આવે, બીજા દિવસે લાળો બંધ થઈ જાય. ચૂસવા માટે આપવાની આખો દિવસ. આ લાળ કોઈ પણ દવાથી કાબુમાં આવે નહીં. વિભિતક ફળ તવક એની ચૂસવા માટે આપો એટલે બીજા કા ત્રીજા દિવસે એકદમ ડ્રાય કરી નાખે મોઢું, એટલી રૂક્ષતા મોઢામાં લાવે. બરાબર? તો આ એક સ્પેસિફિક ઓસ્ટ્રોમાયલિટી જ્યારે હાર્ડ પેલેટમાં હોય અને એના કારણે લાલાસરાવ વધી જાય તો વિભિતક ફળ તવક તમારે સૂકું એને ચૂસવા માટે આપવાનું. હવે વિકરનું બધું થિયોરેટિકલ મતલબ ટ્રીટમેન્ટ એ બધું પૂરું, હવે કેસ સ્ટડી લઉં છું. કેસ સ્ટડીમાં સિલેક્ટેડ કેસ લીધેલા છે કે જે આમ, અને આ બધા કેસ એવા છે કે જેઓને 7-8 દિવસ 10 દિવસ જીવશો સેવા કરો એવા કેસ છે બધા. જે અત્યારે ખેતી કરવાવાળા ગામડે ખેતી કરે છે, હીરા ગણવાવાળા અત્યારે વરાછા હીરા ગણે છે બધા દિવસ. આ લેટેસ્ટ કેસ છે આપણો, 61 વર્ષનું પેશન્ટ છે, પોસ્ટ કોવિડ મ્યુકર છે. આ પેશન્ટે ડાયગ્નોસિસ થયું એટલે એમના ફ્રેન્ડ ડેન્ટિસ્ટ છે આપણે સરથાણા જકાતનાકા, એમણે રેફર કરેલું. અને પહેલા જ દિવસથી ઓસ્ટ્રોમાયલાઇટિસ હતું તો પણ એને તાકાત બતાવીને આયુર્વેદમાં રેફર કર્યું ડેન્ટિસ્ટે. આને એક પણ એલોપેથિક મેડિસિન, પોસાકોનાઝોલ, ઇટ્રાગોનાઝોલ, એમ્ફોટેરિસિન, ઓપરેશન કોઈ વસ્તુ કરેલું નથી. ઇનકેસ જો ગયું હોત તો આ બધું એને નીકળી ગયું હોત સ્ટ્રેટ. હવે હાલો કાઢો પત્ર. હવે અહીંયા તમે જોઈ શકો છો ડેવલપમેન્ટ ઓફ નેક્રોટિક ઓસ્ટ્રોમાયલાઇટિસ ઇન મેક્ઝિલા. આ જે 3 દાંત જે છે એની વચ્ચે જે આ બ્લેક લાઇન દેખાય છે એ નોર્મલી સામાન્ય માણસમાં ન હોવી જોઈએ. સોરી, હા, અહીંયા વ્હાઇટ હોવું જોઈએ કે જે બોન છે એમ દર્શાવે છે. આ બ્લેક જે છે આ પાર્ટ બ્લેક છે, અહીંયા લોઅર આઈરિમ છે, અહીંયા બ્લેક છે, આ બધું બ્લેક છે, એ ઓસ્ટ્રોમાયલાઇટિસ બતાવે છે કે જે બોન નેક્રોસ થઈ ગયું છે, વેસ્ક્યુલારિટી ત્યાં છે નહીં. હવે આપણે 45 કા 60 દિવસ જેવી ટ્રીટમેન્ટ આપી છે અને પછી મેં નથી કરાવ્યો સીબીડીટી સ્કેન, પહેલા સાબે કરાવ્યો જોવા કે જોઈ કેવું છે. એના જે સિમ્ટમ્સ હતા કે દાંત એટલે ખરાબ ટેસ્ટ આવે, ઓસ્ટ્રોમાયલાઇટિસ હતો એટલે કડવો કડવું ટીપું એમને રીજા રાખે, ઉપર રીજા રાખે એટલે પેશન્ટને કડવો સ્વાદ આવે, એ બધું કમ્પ્લીટ થઈ ગયું. દાંત હલતા હતા એ પણ બંધ થઈ ગયા. એ સાહેબ પોતે ચોંકી ગયા કે આ કાઢવા જ પડે, ચોટે નહીં. મેં કીધું મારી પાસે મોકલો, હું સોપારી થોડે એવા કરી દઉં અને બધાના થઈ જાય. હવે અહીંયા જો આ તમને બોન, ન્યુ બોન ગ્રોથ દેખાય છે ભાઈ, અહીંયા જે અહીંયા દેખાતો નથી. આ કેસ જોઈને એક ડેન્ટિસ્ટે એવું કીધું કે MDS છે, કે અમે 7 વર્ષ જે બનાવી આ કેસ જોઈને ફેલ થઈ ગયું, કે આ પોસિબલ જ નથી, આ નવું બોન બને જ નહીં, આને કાઢવું જ પડે અને ન્યુ વેસ્ક્યુલારિટી જનરેટ અહીંયા કરવી પડે ઓપરેશનથી, તો જ અહીંયા કંઈક થાય. આપણે ટી થઈ નથી કાઢ્યા, કાંઈ નથી કર્યું અને બધું હતું એમને કરી દીધું છે. ને આપણો કેસ ઇનકેસ બ્રિટિશ જનરલમાં અમારે આને પબ્લિશ કરવાનો છે હજી 4-5 મહિના પછી, કન્ટિન્યુઅસ ફોલોઅપ લઈને ડેન્ટિસ્ટ જોડે. એટલે આ એક એક્સેપ્શનલ કેસ છે. પેશન્ટનું નામ એની પરમિશનથી શેર કરેલું છે અહીંયા, સો તમે જોઈ શકો. બરાબર? હવે આપણે નીચેના વ્યૂથી જોઈએ કે ક્યાં આડક્યું બન્યું. અહીંયા તમે જોઈ શકો છો જે પેલો ફ્રન્ટ ઇમેજ હતું, આ નીચેથી રેસ મારેલા છે, સેમ બોન છે, નીચેનો ભાગ છે મેક્ઝિલા બોનનો. આ બ્લેક તમે જોઈ શકો છો, બધું નેક્રોસિસ છે. એકચ્યુઅલી ત્યાં હાડકું હોવું જોઈએ વ્હાઈટ. આ ટ્રીટમેન્ટ પહેલાંનું છે. અહીંયા જુઓ આ બ્લેક ગેપ કેટલો છે ને, અહીંયા જુઓ આ હાડકું આખું ઉપર આવ્યું. એનો મતલબ હાડકું ક્યારે નેક્રોસ નવું થાય, નવું પાણી મળે તો છોડ જીવિત થાય ને, એનો મતલબ કે આયુર્વેદિક દવાએ રીવેસ્ક્યુલરાઇઝેશન ત્યાં કર્યું. આ એક છે બરાબર. આ લોઅર રિમ છે આઈસની બંનેમાં, આમાં એટલું બધું ક્લિયર નથી દેખાતું, અહીંયા દેખાય તો જો આ બ્લેક ડોટ છે ત્યાં, અહીંયા જો એકદમ ડાર્ક વ્હાઇટ ડોટ દેખાય છે જે અહીંયા બ્લેક છે ત્યાં, અહીંયા દેખાય છે. આખું નવું બોન ત્યાં બનેલું છે જે ઓપરેશન વગર થાય નહીં. તો આ એક કેસ છે. તો હવે પ્રોબેબલ રીઝન શું કે આપણી દવા મોડર્ન વ્યક્તિને સમજાવવો હોય તો કઈ રીતે આપણી દવા કામ કરી છે, તો કે ભાઈ આ છે જુઓ, ચેન્જ ઇન પોસ્ટ ટ્રીટમેન્ટ ફોટો કેન બી ઇઝીલી સીન ઇન પ્રી મેક્ઝિલરી એરિયા, રૂટ સરફેસ ઓફ મેક્ઝિલરી એન્ટિરિયસ એઝ વેલ એઝ હોલ મેક્ઝિલા, જે દાંતની પાછળ હતું એ ચેન્જ આ બે કીધેલા છે. ચેન્જ કેના કારણે છે? ન્યૂ બોન ફોર્મેશન જે છે એ પ્રિવેન્શન ઓફ સ્પ્રેડ ઓફ ધ ડિસીઝ. ડિસીઝ આપણે વધતો અટકાવેલો છે, એક તો કારણ એ હોય, એના કારણે ત્યાં આર્ટરી સપ્લાય નવી ચાલુ થઈ, નેઝોપેલેટાઇન આર્ટરી મેક્ઝિલરીની ફેશિયલ આર્ટરીની. બરાબર? અને બીજું એ કારણ એ હોઈ શકે આ એ કે રીવેસ્ક્યુલરાઇઝેશન થયું.
તો રીવેસ્ક્યુલરાઇઝેશન કેના કારણે થયું કે ભાઈ નેક્રોસિસ જે આ પેલેટાઇન આર્ટરી અને મેં તમને પેથોલોજી પહેલી સમજાવી કે નેઝોપેલે આર્ટરીમાં ડી ડાઇમર વધવાને કારણે થ્રોમ્બસ થાય તો એ કારણ એ પણ હોય કે એ થ્રોમ્બસ આપણી દવાથી ક્લિયર થઈ ગયો હોય એટલે ત્યાં પાછું બ્લડ સર્ક્યુલેશન પેલેટાઇન આર્ટરી જે છે મેક્ઝિલરી અને ફેશિયલ આર્ટરી ત્યાં બ્લડ સપ્લાય ચાલુ થઈ હોય એટલે ત્યાં આપણને નવું બોન પેલું ગ્રોથ થતું જોવા મળે છે. આ બોન એકચ્યુઅલી હજી મિલીમીટર સાઇઝમાં વધે છે, જોતા આપણને એટલું બધું લાગે, પણ આમાં બહુ 7-8 ડેન્ટિસ્ટની ટીમ છે જે બહુ ડિટેલમાં અમે આમાં જઈએ છીએ. એકચ્યુઅલી એમએમ સાઇઝમાં વધે છે, જોતા આપણને એમ લાગે કે ઓહો એટલું બધું વધ્યું, પણ એકચ્યુઅલી આ એમએમ સાઇઝમાં છે હજી. એટલે હજી આનું 4-6 મહિના લેવું પડે, 1 વર્ષ સુધી ફોલોઅપ લઈને આને પેલું કરવાનું છે. બરાબર, આ એક કેસ થઈ ગયો. આપણો રિસન્ટ કેસ છે, રાજસ્થાનનો પેશન્ટ છે. આ હાર્ડ પેલેટ, આ દાંત જો પેલા હાર્ડ પેલેટમાં ઓસ્ટિયોમાયલાઇટિસ થાય એટલે દાંત નબળા પડી જાય, એટલે દાંત ખરી જાય. આ દાંત ખરી ગયા પછી આખો ઊંડ ક્રિએટ થાય નેક્રોસિસ થઈને, જો તમે જોઈ શકો છો આ આખો નેક્રોસ ભાગ છે બ્લેક થઈ ગયેલો. આ પીણું જે છે એ હજી બ્લડ સપ્લાય ચાલુ છે પણ વ્રણ છે. આ સ્લોફને આપણે એ ટાઈપનું ગુમડામાં કહીએ એ રીતે છે. એ આપણે ટ્રીટમેન્ટ પહેલાંનું છે, સેમ પેશન્ટ છે, બીજા એંગલથી ફોટો લીધેલો છે, આ તમે જોઈ શકો છો. બરાબર, હવે આ 3-4 દિવસ પહેલાં જ આ પેશન્ટનો રિપ્લાય ફોન આવ્યો કે એ જે બધું હતું એ ઓટોમેટિક ખરી ગયું અને એકદમ ક્લીન મ્યુકોઝ આ છે. હવે આમાંથી આ પોઝિશન બનવા માટેનો સમયગાળો એકચ્યુઅલી કેટલો, આપણે 2-2.5 મહિનામાં કર્યું, પણ ઓરલ સર્જન જોડે વાત થઈ કે આ વસ્તુ ઓરલ કેન્સરમાં જે હોય ટોબેકો ચ્યુઈંગવાળાને એને ઓપરેશન કર્યા પછી, આમાંનો કે આને કેન્સર ગણી લો તમે, મ્યુકર ભૂલી જાઓ, આ કેન્સર છે, આની ઓપરેશન થઈ ગયું, રેડિયો કીમો લીધું, રેડિયો બધું લીધું, તો આના પછી એટલી 1.5-2 વર્ષ લાગે આવા મ્યુકોસા અહીંયા આવતા જો કેન્સરનું પેશન્ટ હોય તો. જે આપણે આ 2 મહિનામાં તમે જો ફ્રેશ પિંક ભાગ ફૂલ બ્લડ સપ્લાય અહીંયા ચાલુ છે, થોડુંક અહીંયા અત્યારે આમાં રહી ગયેલું છે. આ સાઈડ એંગલથી ફોટો છે, બિફોર ટ્રીટમેન્ટ ફોટો, ધેર ઇઝ અ ડેડ નેક્રોસ ટિશ્યુ સીન વિચ શુડ બી રિમૂવડ બાય સર્જિકલ પ્રોસિજર. આનો એક જ રસ્તો કે આ બધું તમારે કાઢવું પડે. કાઢવું એટલે એ લોકો આટલે સુધી કાઢે, અડધું પેલેટ અહીંથી કાઢે, આખું આખું બધું કાઢવું પડે. આટલું કાઢે એટલે પાણી પીવે નાકમાં બારું આવે, અથવા પેશન્ટને એમ કહેવામાં આવે કે તમે જીવો ત્યાં સુધી તમારે આરટી રાખવી પડશે, કારણ કે ખાધેલું બધું ત્યાં હલવાઈ જાય, કચરું થાય, પાછું એ સડે ને બધું, એટલે આ બધું ડિફિકલ્ટ છે બધું. તો આપણે એ જ વસ્તુ, આપણી દવા લીમડાનો સોરસ છે, ગંડુ છે, આ બધું એનું જે રિઝલ્ટ છે સિમ્પલ. બરાબર, સર્જિકલ પ્રોસિજરથી એને કાઢવું પડે, બટ યુ કેન સી નાવ ઇન પોસ્ટ ટ્રીટમેન્ટ ફોટો ધ ડિફેક્ટ ઇઝ ટોટલી ક્લિયર આફ્ટર ટેકિંગ આયુર્વેદિક મેડિસિન એન્ડ હેલ્ધી મ્યુકોઝા સીન અરાઉન્ડ ધ ડિફેક્ટ. એકદમ પિંક અને રેડિશ છે, જે દર્શાવે છે કે ફૂલ બ્લડ સપ્લાય સારામાં સારી ત્યાં ચાલુ છે. બરાબર, ઓલ્સો નોટિસેબલ પોઈન્ટ ઇઝ દેટ ધેર ઇઝ નો રેસિડ્યુઅલ ડેડ ટિશ્યુ અલોંગ વિથ એની ટાઈપ ઓફ સિક્રીશન. ખાલી ખૈરું નથી, રાખ્યું નથી, બીજું કોઈ રસી પણ ત્યાંથી આવતું નથી, પેઇન નથી, કોઈ વસ્તુ નથી. આ જે મ્યુકોસા જે છે આમાં દેખાય એ 100% નોર્મલ છે, જે તમારામાં મારામાં હોઈએ. સાઈડમાં આ થોડુંક રહી ગયેલું છે, એ પણ હવે ક્લીન થશે. ઓકે, તો આ એક બીજું પેશન્ટ છે. બધા પેશન્ટ લીમડાના સોરસનું ગંડુસ કન્ટિન્યુઅસ કરે છે. આવા પેશન્ટ હોય એને 3-3 ટાઈમ કહીએ, અમુક ટાઈમ પેશન્ટ લીમડાના પાન ચાવે, અમુક પેશન્ટ ચાવે હોતો અને રસ પણ મોઢામાં ભરીને રાખે. આ થયું. બરાબર, આ એક પેશન્ટ છે 40 વર્ષનું, 30 દિવસ એમ્ફોટેરિસિન લીધા છે, 1 દિવસના 6 ઇન્જેક્શન એવા 30 દિવસ. 1 ઇન્જેક્શનનો ભાવ કેટલો છે? 8,000 રૂપિયા. ગુણાકાર કરો 180 × 8,000. છતાંય ઓપ્ટિક એને ઓર્બિટલ ઇન્વોલ્વમેન્ટ આવ્યું આ આટલું કર્યા પછી, પછી પેશન્ટ આપણી પાસે આવ્યું. આ બધી ટ્રીટમેન્ટ લીધા પછીનો રિપોર્ટ છે, આટલા ઇન્જેક્શન લીધા એના પછીનો આ રિપોર્ટ છે. જો હાર્ડ પેલેટ ઓસ્ટિયોમાયલાઇટિસ બતાવે છે, બરાબર, રાઇટ ઓર્બિટલ ઇન્ફ્લામેશન સેમ બતાવે છે, તો આટલું બધું લીધું પહેલાંના એમઆરઆઈ કરતાં જે છે એ જ છે. ઓસ્ટિયોમાયલાઇટિસ થયું, આ રાઇટ ઓર્બિટલ ઇન્ફ્લામેશન છે એ જ ઇટ ઇઝ છે, મ્યુકોસલ થિકનિંગ છે. બરાબર, હવે આ પેશન્ટનું જોઈએ. જો આમાં આઈબોલની મૂવમેન્ટ જુઓ, લેટરલ મૂવમેન્ટ નથી. મીડિયલ પેલી છે, લેટરલ મૂવમેન્ટ એ આઈબોલમાં નથી. જોજો, આઈબોલ સ્ટક થઈ ગયેલો છે. બરાબર, હવે આ આફ્ટર કરો, હવે અહીંયા ઓબ્ઝર્વ કરજો તમે, આઈબોલ મૂવમેન્ટ 100% નોર્મલ. જોજો, જો
ટર્નિંગ એનો એંગલ તમે જોવો, બરાબર. આ વસ્તુ ઇમ્પોસિબલ છે કે આ વસ્તુ નર્વ ડેમેજ થઈ હોય તો જ પેલું એનો આઈબોલ પેલો મૂવ ના થઈ શકે, જે આપણે પોસિબલ કરીને બતાવ્યું. સેમ પેશન્ટ કાલે ENT પાસે ચેકઅપમાં ગયું, ડૉક્ટરનું નામું નહીં લઉં, નેઝલ એન્ડોસ્કોપી કરી, કીધું બધું કમ્પ્લીટ છે, અને ત્યાં એનો દોરો ફરતો એ ડૉક્ટર જોઈ ગયા કે આ કેમ ફરે છે એટલો બધો, ચાલુ થઈ ગયો એક આયુર્વેદિક દવા ચાલુ છે કે જે ચાલુ રાખજો જે છે. આ ENTના શબ્દ છે. કાલનો પેશન્ટ પાછું ચેકઅપ માટે ગયું. પેશન્ટને ટ્રસ્ટ ના હોય ને કે આયુર્વેદિક દવાથી સારું થાય, હું ન્યાય તપાસ કરાવતો રહું, અંદર જોડાવતો રહું નેઝલ એન્ડોસ્કોપીથી કે હકીકતે અંદર પેલું ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નહીં. આવા 4-5 પેશન્ટ છે જેમની આઈબોલ મૂવમેન્ટ આપણે 100% જે હતી એ રીતે આપણે કરી દીધેલી છે, બરાબર. હવે આ પેલા લેપવાળા બેન છે, અંકલેશ્વર, 70 અંકલેશ્વરથી છે, 70 યર ફિમેલ પેશન્ટ છે, બ્રેન ઇન્વોલ્વમેન્ટ હતું, બ્રેન સર્જરી કરવાની કીધેલી, કેવડી આઈથી લઈને આ બધું આખું બ્રેન આટલું બધું ક્લિયર કરવાનું. આમાં ઇન્વેઝિવ ફંગલ સાઇનેટાઇસાઇટિસ હતું, બાયોલેટરલ સાઇનસ ઇન્વોલ્વ હતા, અને ઇન્ટ્રાક્રેનિયલ અને પ્રી મેક્ઝિલરી પેલું હતું, બ્રેન ઇન્વોલ્વમેન્ટ હતું, બરાબર. હવે એનું આપણે રિકવરી જોઈએ. હા, 15 જૂન છે આ રિપોર્ટ, 16 મેનો છે આ પ્રેઝન્ટેશન, 1 મહિના પછીનું છે 15 જૂનનું. આ પહેલો દિવસ પેશન્ટ આપણી પાસે આવ્યું ત્યારે આ બધે નેક્રોસ એરિયા છે, આ જે બ્લેક દેખાય, આ આંખ પણ ખુલતી નહોતી, આ એ જ એટલી આમલમ હતી, વારંવાર સાફ કરવી પડે. આ બધું એમને કાઢવાની સલાહ આપવામાં આવેલી, અને બ્રેન સુધી તો આયુર્વેદ પાસે આવ્યા, કોઈ રેફરન્સ આપ્યો છે. અને આ લેપના 3 દિવસ પછીનો આ ફોટો છે, તમે જુઓ પેલા ફોટામાં પહેલા બેન લેપ લગાડેલો હતો, આ બેન હતા. આ 3 દિવસ લેપ લગાડ્યા પછી આ જો આંખ આખી અત્યારે બંધ થાય છે, જે જો આ રીતે સ્ટક પેલી હતી આંખ, અત્યારે આઈલીડ મતલબ ખુલ બંધ થાય છે. આ 2 ઓગસ્ટનો ફોટો છે, લેટેસ્ટ, એકદમ ક્લિયર છે. અત્યારે આંખ જુઓ અને આ આંખ જુઓ, આ બધું નેક્રોસ હતું. એ કોઈ રસ્તો નથી, ત્યાં બ્લડ સપ્લાય જ નથી, તો એને ત્યાં કઈ રીતે તમે કરવાના? એટલે એનો એક જ ઓપ્શન કે એને કાઢી નાખો. એનો મતલબ આયુર્વેદા રિવેસ્ક્યુલરાઇઝેશન કરી શકે, છાતી ઠોકીને કહેવાનું. આ 2 ઓગસ્ટનો ફોટો છે. આમને પણ નોઝિયા વોમિટિંગ એ પેલું હતું, એટલે બધામાં સારું છે, 3 દિવસમાં ફેર પડી જાય. તમે અથવા તમારી પાસે કોઈ એવું પેશન્ટ આવે, એપિલેપ્સી છે, બ્રેન ટ્યુમર છે, કે જેમને પેલું ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધારે હોય, તો જસ્ટ આ લેપ એકવાર ટ્રાય કરો, કરેન મૂળનો લેપ ગૌમૂત્રમાં લગાડીને તમને બીજા ત્રીજા દિવસે પ્રેશર ડાઉન પેલું જોવા મળશે સિમ્પટમ્સમાં. તો આ લેપના રિઝલ્ટ છે, બરાબર. આ જો બિફોર ઓનસેપ્ટ ઓફ સિમ્પટમ્સ શું શું હતા, ભાઈ આ બધું ફર્સ્ટ ડિસ્ચાર્જ હતું, અહીંથી નોઝિયા એન્ડ વોમિટિંગ હતી બ્રેન ઇન્વોલ્વમેન્ટને કારણે, ફીવર, હેડેક અને નમનેસ હતી, બરાબર. આ 13 દિવસ પછીનો ફોટો છે, પેલો 3 દિવસ લેપના પછીનો હતો. તો 13 દિવસ પછી આ બધું આટલું ક્લિયર છે કે નમનેસ 40% ઓછી થઈ ગઈ છે, અને બાકી બધું 50% જેટલું ઓછું છે. પ્રોગ્રેસિવ હિલિંગ ઇન ટિશ્યુ ઇન્ફેક્ટેડ વિથ મ્યુકરમાઇકોસિસ વિથ એન આયુર્વેદિક ટ્રીટમેન્ટ. પ્રોગ્રેસિવ હિલિંગ ઇન ટિશ્યુ વિથ મ્યુકરમાઇકોસિસ, આ આયુર્વેદ કરી શકે. આ નેત્ર સુદર્શન અર્ક પેલું કન્ટિન્યુઅસલી દર 2 કલાકે નાખવાના. જો આ તમે પ્રોપ્ટોસિસ ડેવલપ થયેલું છે ઓર્બિટલ ઇન્વોલ્વમેન્ટને કારણે. આ તમે અહીંયા જો આ ડિસીઝનું નામ એકચ્યુઅલી મને અત્યારે યાદ નથી આવતું, આખું યલો આમાં જુઓ કેટલું લાઇટ થઈ ગયું છે. જો આમ તમને લાગે જ નહીં આ 2 પેશન્ટ એક હશે. આ પણ એક ડેન્ટિસ્ટ છે, એમના મધર છે, 30 દિવસમાં, બરાબર. નેત્ર સુદર્શન અર્ક મેન, એટલે એનું રિઝલ્ટ આ રીતે આવે. આ છે ઓસ્ટિયોમાયલાઇટિસ ઇન હાર્ડ પેલેટ શોવિંગ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ વિથ એન આયુર્વેદા ટ્રીટમેન્ટ. આખું અપર પેલેટ છે, અપર પેલેટના આ ભાગમાં ઓસ્ટિયોમાયલાઇટિસ છે, એના કારણે ઇન્ફ્લામેશન છે, આ સોજો છે. અહીંયા આ જે વ્હાઇટ કલરનું જે દેખાય છે, એ જે એપ્સિસ છે એનું ઓપનિંગ અહીંયા થાય, આ વ્હાઇટ જે છે એ 3-4 દિવસમાં અહીંથી ફૂટે નીકળે. એ આપણે કાઢ્યું નથી, સ્વીકવું છે. કેનાથી? કજ્જલીથી. આ 3-6નો ફોટો છે. આ પણ ડેન્ટિસ્ટના રિલેટિવ છે રાજકોટથી. 5-7નો ફોટો તમે જુઓ કેટલો આ ઇન્ફ્લામેશન છે, આ જુઓ અહીંયા. અને આ 20-8નો એકદમ ક્લિયર છે. સેમ આમાં એક જ ઓપ્શન, આટલું પેલેટ કટ કરીને કાઢવું પડે આ બધા દાંત જોડે, એક જ ઓપ્શન, આમાં કાંઈ નહીં થાય. પણ આપણે કર્યું, બધું ક્લાસિકલ જ વાપર્યું છે આપણે, કોઈ પેટન્ટ, કોઈ કંઈ કંપનીનો, કોઈ જાતે કોઈ દવા બનાવીને વાપરી નથી. બુકમાં જે છે એ જ છે, એના એનું જ આ રિઝલ્ટ છે. આ ઓસ્ટિયોમાયલાઇટિસ છે, બરાબર.
अगेन ओस्टियोमायलाइटिस छे रिकवरी अहीं जुओ आखू स्लफ जामी गेलू छे अहीं ओपनिंग छे એટલે આ પેશન્ટ એક સાથે એક દોઢ ગ્લાસ પાણી પીવે તો થોડુંક પાણી નાકમાંથી આવે કારણ કે એકદમ અહીંયા થોડીક જ જગ્યા છે અહીંયા એટલે આનો પણ એક જ રસ્તો આ બધું કાઢવું પડે એને અને આના પછી અહીંયા પ્લેટ બેસાડવી પડે જે રીતે આપણે બોન ફ્રેક્ચર થયું હોય પ્લેટ બેસાડે એ રીતે અહીંયા પ્લેટ બેસાડવી પડે આ બધું કાઢીને હવે આ જુઓ તમે આ સ્લફ જે હતું સ્લફ આપણે એમ કે એક સ્લફ છે તો કાઢી નાખીએ ખેરીને આમ કંઈક સ્કાલ્પેલથી ગેનાથી પણ એ ત્યાં કઢાય નહીં કારણ કે બોન હોય ડાયરેક્ટ બોન જ આવે એ સ્કિનની નીચે તરત એટલે ત્યાં કાંઈ ચાલો કરાય નહીં આ જો 21 મે 10 દિવસ પછીનો આ છે જે આખું બ્લેક સ્લફ છે ક્લિયર થઈ ગયું આ વ્હાઇટ ડોટ છે એ પણ ક્લિયર છે ફર્ધર 19 જૂનમાં તમે જુઓ અહીંયા મેં તમને ખાડો કીધો તો એકદમ આટલો રહ્યો છે આની સાઇઝ જુઓ આની જુઓ હજી પેશન્ટને હાલ ખાડો છે દિવાળી સુધીમાં બોલાઈ જાય પછી પાણી નાકમાંથી આવશે નહીં આ થઈ ગયું બરાબર સેમ નેક્રોસ બોન ઓસ્ટિયોમાયલાઇટિસ આ આખું બોન મારું આવી ગયું છે જો આ વ્હાઇટ લાઈન દેખાય યલો આખું બોન છે ઓસ્ટિયોમાયલાઇટિસ બરાબર નેક્રોસિસ શરૂ નથી થયો પછી બ્લેક થઈ જાય નેક્રોસિસ શરૂ થાય પછી આ 5 દિવસ આપણી સારવાર લીધી એના પછીનો ફોટો છે ઇન્ફ્લામેશન તમે જુઓ અહીંનું અને અહીંયા આ પણ બોન જ છે નેક્રોસ નથી થયું એટલે બ્લેક પેલું હજી નથી આ બોન ક્લિયર થઈ ગયું ખાડો છે ખાલી 11 દિવસ પછી આ 5 દિવસ પછી ને 11 દિવસ પછી આ જોવામાં આપણને આમ નોર્મલ લાગે કે આમાં હું આ તો 5 દિમાં 10 દિમાં થઈ જાય પણ આ 12 દેખાય ઓછું ઓરિજિનલ પ્રેઝન્ટેશન અંદર હોય ઓપરેટ કરીને જોવે એ બધું સડી ગયેલું હોય એટલે આનો એક જ રસ્તો કે આ બધું કાઢવું પડે કારણ કે આ બધા અમુક પેશન્ટ એવા છે લ્યુકરના 21 દિવસના એમ્ફોટેરિસના કોર્સ કમ્પ્લીટ કરીને આવેલા પેશન્ટ છે બીજું પેશન્ટ એક રિપોર્ટ છે ખાલી એમનો ઇમેજ ફીચર આર હાઈલી સસ્પિશિયસ ફોર એક્યુટ ઇન્વેઝિવ ફંગલ સાઇનસાઇટિસ ઇન ધ ગ્લિવન ક્લિનિકલ સેટિંગ અને ઓર્બિટ સેલ્યુલાઇટિસ છે સેપ્ટલ સેલ્યુલાઇટિસ બરાબર આ 4-6 નો રિપોર્ટ છે પછી આપણે 2-8 આપણી સારવાર બાદનો રિપોર્ટ કરાવેલો છે અહીંયા બતાવે છે કે ભાઈ રેડિયોલોજિકલ ઇમ્પ્રુવમેન્ટ છે આમાં નો સિગ્નિફિકન્ટ ઇન્ટ્રા ઓર્બિટલ ઇન્ટ્રાક્રેનિયલ ડિફોર્મિટી જે પ્રીસેપ્ટલ સેલ્યુલાઇટિસ અને ઓર્બિટલ સેલ્યુલાઇટિસ હતું જે આમાં 2-8માં છે નહીં અને મ્યુકોઝલ થિકનિંગ પણ ઘટી ગયેલું છે લખેલું રેડિયોલોજિકલ ઇમ્પ્રુવમેન્ટ છે આ કેસમાં 100% આયુર્વેદિક મેડિસિન ઉપર આ પેશન્ટ રહેલું છે નો ઓપરેશન એમ્ફોટેરિસિન પોસાકોના જોલ કોઈ વસ્તુ નહીં એકદમ હેલ્ધી અત્યારે બીજું પેશન્ટ છે એક્યુટ ઇન્વેઝિવ ફંગલ સાઇનસાઇટિસ છે બરાબર આ T2 હાઇપોટેન્સ લિઝન જે પેલામાં સિગ્નલ આવે એ આપણે તો આના જાણકાર નથી પણ આ બધું કરવા મળ્યા એટલે ખબર પડે કે આ T2 હાઇપોટેન્સ અને T1 હાઇપરટેન્સ લિઝન આવે MRIમાં જે ત્યાં લિક્વિડ અથવા એપ્સિસ અથવા એવું કંઈક પોસિબિલિટી આપે એ હોય ત્યારે એમ એ રેસને એ લોકો એવું કહે આ 15-5 નો રિપોર્ટ છે 17 જુલાઈનો છે ફક્ત ને ફક્ત માઇલ્ડ મ્યુકોઝલ થિકનિંગ ઇન લેફ્ટ મેક્ઝિલરી સાઇનસ એન્ડ મિનિમલ મ્યુકોઝલ થિકનિંગ લેફ્ટ ઇથેમોડલ હેર સેરમાં છે બાકી બધું ક્લિયર 100% આયુર્વેદિક મેડિસિનથી 26-5 બહુ લાંબુ છે વાંધો નહીં આ એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે આ પણ 100% નહીં આયુર્વેદિક પણ બધું કમ્પ્લીટ કર્યા પછી આ બધું રિપોર્ટ છે ઓપરેશન કરાવ્યા પછી 21 દિવસ એમ્ફોટેરિસિન લીધા પછીના આ રિપોર્ટ છે જુઓ તમે ઇન્ક્રીઝ બોન મેરો એડીમાં ઓસ્ટિયોમાયલાઇટિસ ઇન્ફેરોમિડિયલ એક્સ્ટ્રા ઇન્ટ્રાકોનલ કમ્પોર્ટમેન્ટ ઓફ રાઇટ ઓર્બિટ ઇન્ફ્લામેશન છે એમાં અને આ જે વસ્તુ છે ઇન્ફ્લામેશન જે છે પ્રી મેક્ઝિલરીમાં બાયોલેટરલમાં એ જે હતું એવું નેવું છે 22-5 જે હતું એવું નેવું 28-5માં છે બરાબર આટલું આ બધું એ લોકોએ કર્યા પછી આ વધારો આવે છે પછી કેસ આવ્યો આપણી પાસે 8-7ના રિપોર્ટ છે હવે આપણી મેડિસિન કર્યા પછી રિઝોલ્વિંગ બોન મેરો એડીમાં ઇન રાઇટ સુપિરિયર એલ્યુઅલસ બરાબર મોડરેટ રિગ્રેશન ઇન એડજેસન્ટ સોફ્ટ ટિશ્યુ ઇન્ફ્લામેશન હવે આ જો સિગ્નિફિકન્ટ રિઝોલ્વ રાઇટ ઓર્બિટલ ઇન્ફ્લામેશન વિથ માઇલ્ડ રેસિડ્યુઅલ એડીમાં પાર્શિયલ રિઝોલ્વિંગ ઇન્ફ્લામ મતલબ ઓવરઓલ પેશન્ટના ફેવરમાં આ રિપોર્ટ આવ્યો કે જે આ ઇન્જેક્શન આ બધું લીધા પછી બધું ઉપર જે જતું હતું એ બધું આપણે કંટ્રોલમાં લેવા પેશન્ટને હજી દવા ચાલુ છે 2-3 મહિના ચાલશે એક આ કેસ છે સૌથી પહેલો કેસ મારો જાન્યુઆરી એન્ડથી હું મ્યુકોર ટ્રીટમેન્ટ કરું છું 2021 જાન્યુઆરી એન્ડથી આ મારો પહેલો કેસ મહારાષ્ટ્રનો છે
આમાં એટલું બધું રિઝલ્ટ મળ્યું નથી, ફક્ત આ આઈબોલ જે છે, આ જે સ્વેલિંગ એ જ. એનો કારણ કે એટલું બધું ડીપ સ્ટડી ત્યારે થયેલી નહોતી, પણ કેસ લઈ બધા આ લઈ લીધો એટલે શીખ્યા એમાંથી. એટલે આ કેસે મને બધું શીખવાડ્યું, મ્યુકર હું હું કરવું. આ કેસ જોયા, આ કેસ જ્યારે લીધો ત્યારે મેં કંઈ વાંચ્યું નહોતું, મ્યુકર હું કૃમિ હું. આપણે પ્રેઝન્ટેશન જોયું, ભાઈ શોથ છે, આંખ ઇન્વોલ્વ છે, ઇન્દ્રિય છે, વાયુ પ્રકોપ થાય ત્યારે ઇન્દ્રિય ભ્રંશ થાય, એના ઉપરથી બધા વાતને એવું બધું આપ્યું. તો આ ટ્રીટમેન્ટ કર્યા પછી 3-4 ઓર પેશન્ટ આવ્યા, પછી એમ થયું હલો ઝંપલાવીએ વાંચીએ આમાં. આ એક પેશન્ટ છે, આમ પણ આઈબોલ મુવમેન્ટ સ્ટક થઈ ગયેલી. આ રેડનેસ જુઓ, આમાં જુઓ, આ ખુલતી નહોતી પહેલાં, આ ટોસિસ થયેલું છે. ગમે એટલું બળ કરે, આંખ આખી આમ આંસુ નાખી દઈએ તો આ ખુલે નહીં, એટલું પેલું છે. બરાબર, હવે નેક્સ્ટ આપણે એમનો વિડીયો જોશું. તો કેટલું બળ કરે તો સેજ પણ મુવમેન્ટ પેલી નથી. બેન આફ્ટર કરજો, જોજો તમે કમ્પ્લીટ. બૃહદવાદ ચિંતામણી રસ. આપણ ઓપરેટેડ કેસ છે, એમ્ફોટેરિસિન લીધેલું, રાજસ્થાનનું પેશન્ટ છે. રેસિડ્યુઅલ મ્યુકોમાઇકોસિસ નામમાં આવેલું 28 જૂને, 23 ઓગસ્ટે જ્યારે આવ્યો ત્યારે નો ઓબ્વિયસ ચેન્જીસ સીન રિલેટેડ ટુ એક્ટિવ મ્યુકોમાઇકોસિસ. મ્યુકોર આમાં છે નહીં, આના કરતાં આમાં.